વેલકમ મિત્રો આ પાર્ટમાં આપણે એક્ઝામ્પલ નંબર નવ દસ અને અગિયારનું સોલ્યુશન કરીશું તો ચાલો એક્ઝામ્પલ નંબર નવ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ આસ્થા આહના એક પેઢીના ભાગીદારો છે એકત્રીસ ત્રણ સત્તરના રોજ તેઓની પેઢીનું પાક્કું સર્વે નીચે મુજબ છે તો આપણે પહેલાં શું કરીશું આ દાખલો વાંચીશું હવાલાઓ જે આપ્યા છે જે વધારાની શરતો કે જે આપ્યું છે જ્યાં ત્યાં ટીક કરીશું રાઈટ તો મૂડી ખાતા આપ્યા છે કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે ગાલખાદ અનામત જો અહીંયા ગાલખાદ અનામત આપ્યું છે એકચ્યુઅલી ક્યાં આપવું જોઈએ અહીંયાથી માઇનસ કરવું જોઈએ પણ અહીંયા આપ્યું છે કંઈ વાંધો નહીં આપણે માઇનસ છે એવી રીતે જ વર્તીશું લેણદારો છે દેવી ઊંડી છે પાઘડી હા જૂની પાઘડી આવી તો શું કરવાની જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાના અહીંયા આપ્યું નથી આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે તો એક જેમ એકનું પ્રમાણ એટલે એક દ્વિતિયાંશ એમ એક દ્વિતિયાંશનું પ્રમાણ થાય એ આપણને ખ્યાલ છે પછી જમીન મકાન યંત્રો રોકાણો હવે આ જાહેરાત ઝુંબેશ ખર્ચ અને આ આ તો ખોટ ખર્ચ છે એટલે ભાગીદારો વચ્ચે શું કરવાના વહેંચી દેવાના રાઈટ એટલે અહીંયા હું ટીક કરતો નથી કારણ કે આપણે જે ટીક હશે ને એ એ જ આપણે શું કરીશું આપણે એનું સોલ્યુશન કરીશું તો એ આપણે કાઢી નાખ્યું પણ તમારા ખ્યાલ માટે એ છે તારીખ એક ચાર બે હજાર સત્તરથી તેઓએ સોનુંને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો એટલે નવો ભાગીદાર સોનું છે રાઈટ હવે પ્રવેશની શરતો નીચે મુજબ હતી સોનું મૂડી તરીકે એંસી હજારને તેના ભાગની ભાગડી પૈકી બોતેરસો રોકડા લાવશે એટલે આપણે આ ટીક કરી દઈએ મતલબ કે આની અસર આપણે આપીશું અલગથી આપીશું નફા નુકસાનનું નવું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ ત્રણ એટલે જૂનું પ્રમાણ પણ ખબર છે અને આ નવું પ્રમાણ આપ્યું છે એટલે બાકીનું શું થાય ત્યાગ આપણે શોધી શકાય અને ત્યાગનું પ્રમાણ પણ શોધી શકાય પાઘડીનું મૂલ્યાંકન ચાલીસ હજાર કરવામાં આવ્યું તો પાઘડી પણ આપણે ગણીશું રાઈટ કામદાર એટલે પાઘડીનું એટલે અહીંયા કોઈ ટીક થશે નહીં મતલબ કે કામદાર વળતરનો દાવો બત્રીસો મંજૂર કર્યો તો કામદાર વળતર ભંડોળ છે ત્યાં આપણે લખીશું ચાર નંબર રાઈટ પછી રોકાણો ઓગણીસ બસોમાં આહના લઈ જશે એટલે રોકાણો જે છે એ નંબર કયો છે પાંચ નંબર લખી દઈએ હવે રોકાણ છે અને રોકાણ વધઘટ ભંડોળ પણ આપ્યું છે એટલે આ સાથે જોઈશું આપણે રાઈટ એટલે અહીંયા લાઈન તમારે દોરવાની પણ યાદ રાખવાનું કે રોકાણોના વધઘટ વખતે રોકાણ વધઘટ ભંડોળ હોય તો એનો ઉપયોગ પહેલાં થાય અને બાકીનો ઉપયોગ બાકી વધારે ખોટ જાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે લખવામાં આવે છે એ આપણને ખબર છે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ચોવીસો નોંધેલ નથી તો આપણે નોંધી દઈશું અહીંયા લખેલું પણ નહીં હોય રાઈટ એટલે નોંધી દઈશું એટલે આ સેપરેટ અલગ હવાલા ટાઈપ થાય છે એટલે એમાં કોઈ આપણે શું કરીશું કંઈ વસ્તુ આવશે નહીં લેણદારોએ લખેલી દેવી ઉંડી બે હજાર સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી તો આ આ બાબત આપણે સમજીએ લેણદારોએ લખેલી દેવી ઉંડી એટલે જનરલી શું થાય છે કે દાખલા તરીકે આપણે દસ હજારનો માલ ખરીદ્યો રાઈટ ખરીદ્યો એટલે ઉધારે ખરીદ્યો ઉધાર ખરીદ્યો એટલા લેણદારો થશે રાઈટ હવે લેણદારો દસ હજાર આપણે બે મહિના પછી આપીશું એમ માની લઈએ રાઈટ બે મહિના પછી આપીશું તો લેણદારો શું કરે છે બે મહિનાની સેફટી માટે શું કરે છે એ લખશે દેવી હુંડી એ હુંડી લખશે એ હુંડી લખશે એટલે હુંડી લખશે દેવી હુંડી ના કહેવાય પણ એ આપણને આપશે અને આપણે શું કરીશું એ સ્વીકારીશું એટલે લખી કોણે લેણદારોએ એટલે આપણે શું કરી સ્વીકારી સ્વીકારીને પરત કરીશું મતલબ આપણે એવું સ્વીકારીએ છીએ કે હું બે મહિના પછી હું તને દસ હજાર રૂપિયા આપી દઈશ તો આવું સ્વીકાર્યું એટલે અહીંયા લેણદારોએ લખેલી દેવી ઊંડી બે હજાર સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી મતલબ જે આ બે દસ હજારની જગ્યાએ માની લો કે આ બે હજાર છે બરાબર બે હજાર આપણે નોંધેલ નથી તો આપણે શું કરવાનું આમનોદ વિચારવાની કે લેણદારોએ લખી દેવી ઊંડી તો આપણે આમનોદ શું કરીશું આપણે દેવી ઊંડી આપી અમને રાઈટ એટલે લેણદારો ખાતે ઉધાર શું થશે લેણદારો ખાતે ઉધાર બે હજાર તે દેવી હુંડી ખાતે બે હજાર શું થશે લેણદારો ખાતે ઉધાર તે દેવી ઊંડી ખાતે તો લેણદારોની કઈ બાકી છે જમા બાકી છે કઈ બાકી છે જમા બાકી એટલે એના નોંધ થઈ નથી એટલે અહીંયા જુઓ પ્લસ માઇનસ નથી થયું આપણે ફક્ત નોંધેલી નથી મતલબ દેવી ઊંડી પણ છે આપણી જોડે અને લેણદારો પણ છે એટલે સાત નંબરનો જે હવાલો છે એટલે અહીંયા બંને જગ્યાએ આપણે લખી દઈશું મતલબ કે લેણદારોમાંથી માઇનસ કરીશું શું કરીશું માઇનસ કરીશું કેમ કે ભાઈ આપણે એમને બે હજાર સ્વીકારીને આપી દીધા છે એટલે એ આપણા તરફથી માઇનસ કરી દેશે અને દેવી ઉંડી આપણે લખી નથી એટલે અહીંયા શું કરવું પડશે પ્લસ કરવું પડશે એટલે જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે તો સમજાવીશ પણ તમને ટૂંકમાં અહીંયા ખબર પડી જાય રાઈટ એટલે લેણદારોએ લખેલી દેવી ઉંડી બે હજાર સ્વીકાર નથી એટલે આ ચોપડે નોંધાઈ નથી ફાયદો કે નુકસાન એવું કશું થયું નથી આઠ નંબરનો હવાલો જમીન મકાનની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં વીસ ટકા ઓછી છે તો જમીન મકાન છે ત્યાં નંબર આઠ લખી દો એટલે જ્યારે જમીન મકાનનો મુદ્દો આવશે ત્યારે આપણે આ જોઈ ચર્ચા કરીને લખીશું ચૂકવેલ વીમા પ્રીમિયમમાં અડતાલીસો આવતા વર્ષના છે તો ચૂકવેલ વીમા પ્રીમિયમ આપ્યું છે નથી આપ્યું તો જે અગાઉથી ચૂકવેલ હોય ચૂકવેલ વીમા પ્રીમિયમના આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ આપણું શું થાય લેણું થાય શું થાય લેણું થાય તો એની નોંધ કરવાની છે જે આ ટીક કરી છે ને જે અહીંયા આ ટીક કરી છે આ ટીક કરી છે એ આપણે આ પાકું સરવૈયું પતે પછી આપણે જોઈશું હવે જરૂરી ખાતા બનાવવાના છે શું છે જરૂરી ખાતા બનાવો અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવો તો ખાતા કયા બનશે પહેલું ખાતું બનશે પુનઃમૂલ્યાંકન ખાતું બીજું ખાતું બનશે ભાગીદારોના મૂડી ખાતા ત્રીજું ખાતું બનશે રોકડ કે બેંક ખાતું તો અહીંયા રોકડ આપી છે તો રોકડ ખાતું બનશે ચોથું પાકું સરવૈયું બનશે તો આટલી વસ્તુ બનશે તો એ હવે તમે બનાવો અને હું પણ અહીંયા બનાવી દઉં છું તો મિત્રો અહીંયા મેં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી દીધું છે ભાગીદારોના મૂડી ખાતા બનાવી દીધા છે એમાં ત્રણ ભાગીદારો છે તો એમના નામ આપણે અહીંયા લખી દઈએ આસ્થા બીજો ભાગીદાર છે આહના અને નવો ભાગીદાર છે સોનું તો આસ્થા આહના અને સોનું આ ત્રણ ભાગીદારો છે ઉપરાંત આપણે રોકડ ખાતું બનાવ્યું છે અને પાકું સરવાયું આટલા મિનિમમ ખાતા આપણે શું કરવા પડશે બનાવવા પડશે હવે શું કરીશું નેક્સ્ટ સ્ટેપમાં આપણે એક્ઝામ્પલ વાંચતા જઈશું એટલે મૂડી દેવા બાજુથી સ્ટાર્ટ કરીશું અને ત્યાંથી આખું જે મૂડી દેવા બાજુ પતાવીશું પાછી મિલકત લેણા બાજુ પતાવીશું અને પછી જે હવાલા જે ટીક કર્યા છે વધારાની માહિતી જે ટીક કરી છે એની નોંધ આપવાનો આપણે પ્રયત્ન કરીશું તો ચલો વાંચીએ હું મારી જોડે આ જે ટેક્સ્ટ બુક છે એ લઈને બેઠો છું એટલે વધારે સ્ક્રોલ મારે ના કરવું પડે તમે પણ ટેક્સ બુક લઈને સાથે બેસજો એટલે જે સોલ્યુશન હશે એ તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે તો સ્ટાર્ટ કરીએ મૂડી ખાતામાં પહેલું મૂડી ખાતું છે આસ્થા અને આહનાનું મૂડી ખાતું એટલે છોતેર હજાર ને અડતાલીસ હજાર ચારસો છે રાઈટ તો અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે લખી દેવાય રાઈટ આ શરૂઆતની બાકી છે એટલે બાકી આગળ લાવ્યા તરીકે આસ્થાની મૂડી કેટલી છે છોતેર હજાર અને આહનાની મૂડી અડતાલીસ હજાર ચારસો છે સોનું હજુ દાખલ થયો નથી એટલે એની કોઈ માહિતી આવશે નહીં હવે જુઓ બીજી વસ્તુ બીજી બીજું અહીંયા જુઓ હવે હું સ્ક્રોલ નહીં કરું પણ ચાર નંબર આપણે લખ્યો છે રાઈટ તો અહીંયા ચાર નંબરનો હવાલો વાંચીશું આપણે તો ચાર નંબરના હવાલામાં શું કરે છે કામદાર વળતરનો દાવો બત્રીસો મંજૂર કર્યો હવે આપણી જોડે કેટલા હતા કામદાર વળતર ભંડોળના અડતાલીસો એટલે બત્રીસો મંજૂર કર્યા એટલે બત્રીસો ગયા એટલે રહ્યા કેટલા ઓકે તો કામદાર વળતર આપણે તમે નોંધમાં લખી શકો તો નોંધમાં ચાલો નોંધ જ લખાઈ દઉં તમને અહીંયા લખીએ નોંધ એક એટલે તમને ખ્યાલ આવે નોંધ એક આપણે ગણેલું જ છે પણ ફરીથી કામદાર બળતરનો દાવો તો ભંડોળ કેટલું છે આપણી જોડે ભંડોળ છે અડતાલીસો અને હવાલા નંબર ચારમાં શું કહે છે દાવો કેટલો છે દાવો છે બત્રીસો રૂપિયા બત્રીસો રૂપિયા એટલે આ છસો અને સોલસો રૂપિયા વધ્યા ગણાય સોલસો રૂપિયા વધ્યા ગણાય એટલે આ દાવા દેવા તરીકે લખવાના અને આ સોલસો જૂના પ્રમાણમાં વેચી દેવાના જૂનું પ્રમાણ એટલે કયું પ્રમાણ અહીંયા સરખું પ્રમાણ એટલે આઠસો અને આઠસો વેચી દેવાના કોને કોને વચ્ચે આસ્થા અને આહના વચ્ચે આ ખ્યાલ આવો તમને આ બત્રીસોનો દાવો શું કર્યો મંજૂર કર્યો મંજૂર કર્યો એટલે આપણું દેવું થશે દેવું થશે એટલે મૂડી માટે અહીં જગ્યા રવા દઈએ અહીંયા લખીએ કામદાર વળતરનો દાવો કેટલો બત્રીસો રૂપિયા આ બત્રીસો દેવું રહ્યું રાઈટ ભંડોળમાંથી અને બાકીના શું કર્યા આઠસો આઠસો હવે વધારે ભંડોળ હતું એટલે આપણે શું કર્યું વેચી દીધું એટલે અહીંયા લખી દઈએ કામદાર વળતર ભંડોળ કામદાર વળતર ભંડોળ કેટલું આઠસો ને આઠસો આપણે ગણતરી કરી છે એટલે આઠસો ને આઠસો આપણે વેચી દઈશું એટલે આ કામદાર વળતર ભંડોળ પૂરું થઈ ગયું હવે રોકાણ વધઘટ ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ છે એના માટે હોય છે રોકાણોમાં જે વધારો ઘટાડો થાય અને આપણી મૂડીના ગસાય એના માટે છે તો પાંચ નંબરનો હવાલો વાંચીએ તો પાંચ નંબરમાં લખ્યું છે કે રોકાણો ઓગણીસ બસોમાં આહના લઈ જશે આહના લઈ જશે એટલે રકમ કેટલી છે વીસ હજાર છે વીસ હજાર છે અને એની મૂલ્ય કેટલું આંક્યું આપણે ઓગણીસ હજારને ક્યાં ગયું હા રોકાણું ઓગણીસ બસો એટલે આઠસો રૂપિયા શું થયું નુકસાન થયું શું થયું નુકસાન થયું હવે નુકસાન થયું હોય એટલે આપણે શું કરીએ આઠસો રૂપિયા સ્ટોપ મિત્રો હવે અહીંયા રોકાણ ફંડ આપ્યું છે રાઈટ હવે રોકાણ ભંડોળ આપ્યું છે અને સામે શું આપ્યું છે રોકાણો આપે છે તો પાંચ નંબરનો હવાલો આપણે વાંચીએ રોકાણો ઓગણીસ બસોમાં માં આહના લઈ જશે તો ચલો હવે આપણે નોંધ લખીને હું તમને સમજાવું અહીંયા નોંધ નંબર બે નોંધ નંબર બે કયું છે રોકાણ વધઘટ ભંડોળ તો રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપ્યું છે સોળસો રૂપિયા આપ્યું છે પાકા સર્વેમાં કેટલું આપ્યું છે સોળસો એટલે સોળસો સુધી ઘટે ત્યાં સુધી આપણને વાંધો નથી હવે શું કહે છે હવાલા નંબર પા છે હવાલા નંબર પાંચ નંબર રોકાણો ઓગણીસ બસોમાં આહના લઈ જશે આહના લઈ જશે હવે રોકાણોની કિંમત કેટલી છે રોકાણોની કિંમત છે વીસ હજાર એટલે હવે સમજી લઈએ વીસ હજારની જે રકમ છે અથવા તો રોકાણો છે ઓગણીસ બસોમાં લઈ જશે મતલબ કે આ વીસ હજાર રૂપિયા છે એની હવે કિંમત કેટલી ગણાશે ઓગણીસ બસોમાં લઈ જશે એટલે આઠસો રૂપિયા શું થયું અહીંયા ખોટ ગઈ અથવા તો ખોટ ગઈ એ શેમાંથી ભરપાઈ કરીશું આપણે એ શેમાંથી ભરપાઈ કરીશું તો આપણે પાકા સર્વેમાં રોકાણ વધઘટ ભંડોળ સોળસો રૂપિયા આપ્યું છે એટલે આ સોળસો રૂપિયા રોકાણ વધઘટ ભંડોળ છે એમાંથી આઠસો આપણે ખોટ માઇનસ કરી શકીએ છીએ એટલે આઠસો રૂપિયા એ શું છે ફંડ બાકી રહે ખ્યાલ આવે તમને બાકી રહે એટલે આઠસોની નોંધ શું થશે આઠસો રૂપિયા ઉડી જશે અને આઠસો રૂપિયા ફંડ રહેશે એટલે જે જૂના ભાગીદારો છે આસ્થા અને આહના એમના જૂના પ્રમાણમાં વહેંચાશે એટલે ચારસો અને ચારસો રૂપિયા લેખે વેચાશે આઈ હોપ કે તમને આ ખ્યાલ આવ્યો હશે હવે જે રોકાણ વધઘટ ભંડોળ છે એ આપણે જે રકમ કેટલી છે સોળસો રૂપિયા એમાંથી આઠસો આઠસો રૂપિયા અહીંયા શું કરીશું વેચી દઈશું એટલે અહીંયા લખીએ રોકાણ વધઘટ ભંડોળ કેટલા તો ચારસો ચારસો રૂપિયા છે ને ચારસો અને ચારસો રૂપિયા આપણે કેટલા લખ્યા હા સોરી અહીંયા ચાર હજાર નહીં પણ તું ચારસો અને ચારસો રૂપિયા તો અહીંયા ચારસો ચારસો આપણે વેચી દીધા હવે જ્યારે રોકાણો આવશે ને ત્યારે આપણે રોકાણોની નોંધ કરીશું તે છતાંય અહીંયા કરવી હોય તો આ આના ઓગણીસ બસોમાં રોકાણો લઈ જાય છે તો જે ભાગીદાર લઈ જાય છે એમની મૂડી ખાતે શું કરીએ આપણે ઉધાર કરીએ તો આમનોદ શું થશે હવે આ જે આમનોદ લખીએ છીએ ને એ તમારે એક્ઝામમાં લખવાની નહીં પણ સમજવાની પરંતુ તમને ખ્યાલ આવે એના માટે અહીંયા લખીએ છીએ આહનાના મૂડી ખાતે ઉધાર કેટલામાં લઈ જાય છે ઓગણીસ બસોમાં તે શું લઈ જાય છે રોકાણો ખાતે રોકાણો ખાતે ઓગણીસ બસો એટલે રોકાણો ઉડી જશે અને આહનાના મૂડી ખાતે ઉધાર થઈ જશે તો આપણે કરી જ દઈએ આહનાના મૂડી ખાતે તો અહીંયા આના મૂડી ખાતે લખીએ રોકાણો ખાતે તો આસ્થામાં નહીં પણ આનામાં ઓગણીસ બસો લખી દઈશું મતલબ કે જે સોળસો રૂપિયા હતા એમાંથી આપણે આઠસો ખોટ માઇનસ કરીને બાકીના આઠસો રૂપિયા અહીંયા શું કરી દીધું વહેંચી દીધું રાઈટ એટલે હવે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ કમ્પ્લીટ થઈ ગયું હવે છે પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડની રકમ કેટલી છે ચોસઠસો રૂપિયા છે પ્રોવિડન્ટ ફંડ ચોસઠસો પ્રોવિડન્ટ ફંડ શું છે દેવું છે એ ભાગીદારોનું છે નહીં રાઈટ એટલે દેવું છે એટલે આપણે ડાયરેક્ટ લખીશું પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ રકમ કેટલી છે ચોસઠસો રૂપિયા હું સ્ક્રોલ કર્યા સિવાય અહીંયા હવે આપણે ગણીશું એટલે તમને ખ્યાલ આવશે એટલે પ્રોવિડન્ટ ફંડ આવી ગયું હવે ગાલખાદ અનામત ગાલખાદ અનામત આપી છે કેટલી છે આઠ હજાર રૂપિયા હવે ગાલખાદ અનામત આપી છે સામે દેવાદારોમાં કોઈ ફેરફાર છે તો જોઈ લેવાનું રાઈટ દેવાદારોમાં કોઈ ફેરફાર છે તો હા દેવાદારોમાં દેવાદારોમાં કોઈ ફેરફાર નથી દેવાદારોમાં કોઈ ફેરફાર નથી એટલે ગાલખાદ અનામત આઠ હજારના આઠ હજાર રૂપિયા જશે એટલે અહીંયા એ ગાલખાદ છે એ અહીંયા હું દેવાદારો તરીકે લખીશ પહેલાં દેવાદારો મને ખબર નથી માઇનસ ગાલખાદ અનામત દેવાદારોમાં કોઈ વધારો ઘટાડો થયો નથી એટલે ગાલખાદ અનામત કંઈ છે નહીં એટલે હું આવી રીતે અહીંયા લખી દઈશ એટલે અહીંયા ગાલખાદ અનામત કમ્પ્લીટ હવે લેણદારો અને દેવી ઇંડી સાત નંબરનો હવાલો તો લેણદારો અને દેવી હુંડી જે બે હજાર સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી તો લેણદારોએ લખેલી આપણે દેવી હુંડી એટલે દેવી હુંડી આપણી નોંધેલી નથી તો દેવી હુંડી જ્યારે આપીએ ત્યારે શું થાય તો નોંધ નંબર ત્રણમાં લખીએ એટલે તમને ખ્યાલ આવશે અહીંયા લખીએ નોંધ ત્રણ નોંધ ત્રણ દેવી હુંડી ઓકે તો દેવી હુંડી જ્યારે આપણે આપીએ ત્યારે શું કરીએ લેણદારો ખાતે ઉધાર લેણદારો ખાતે ઉધાર ચોપડે નોંધેલ નથી બે હજાર તો બે હજાર તે દેવી ઊંડી ખાતે દેવી ઊંડી ખાતે કેટલા લખીશું બે હજાર રૂપિયા એટલે આની નોંધ થઈ નથી નોંધ થઈ નથી હવે આ નોંધ ના થઈ હોય તો શું કરવાનું નોંધ કરી દેવાની તો લેણદારોની કઈ બાકી છે તો જુઓ આપણે દેવા બાજુ છે તો લેણદારોની જમા બાકી છે તો આ ઉધાર કર્યું એટલે લેણદારોમાંથી શું કરવા પડશે લેણદારોમાંથી બાદ કરવા પડશે અને દેવી હુંડીમાં દેવી હુંડીની કઈ બાકી છે જમા બાકી એમાં શું કરવું પડશે પ્લસ કરવું પડશે બીજી રીતે વિચારીએ તો લેણદારોને આ બે હજાર આપી દીધા એવું ગણાય શું ગણાય લેણદારોને બે હજાર આપી દીધા અને આપણી દેવી હુંડી બે હજાર ઊભી થઈ એટલે લેણદારોને આપી દીધા એટલે એટલા ઓછા થઈ જાય એટલે માઇનસ કરી દીધું દેવી ઊંડી વધી એટલે આપણે પ્લસ કરીશું તો લેણદારોને દેવી ઊંડીની વિગત આપણે અહીંયા લખી દઈએ તો અહીંયા લખીએ લેણદારો લેણદારો કેટલા છે બાર હજાર રૂપિયા બાર હજાર હવે એમાંથી માઇનસ દેવી હુંડી આપી તેના એટલે આ બે હજાર માઇનસ કર્યા જે નોંધાયા નહોતા તો આપણે નોંધી દીધા અને એવી જ રીતે દેવી હુંડી દેવી હુંડી છ હજાર માઇનસ વધારાની સોરી પ્લસ વધારાની બે હજાર રૂપિયા એટલે ટોટલ કેટલા થયા આઠ હજાર રૂપિયા હવે ધ્યાન રાખીએ કે આ આઉટ ઓફ બ્લ્યુ તમારું દેવું નથી થતું મતલબ કે એવું નથી કે જો આપણે નોંધાયું નથી ને નવું આવી ગયું તમારી જોડે એ આવી ગયું હોય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો સહારો લેવો પડે પરંતુ અહીંયા લેણદારો અને દેવ એટલે દેવું હતું જ અને દેવું છે જ અને આપવાના જ છે એટલે આપણે અહીંયા બે આમનોદ આ રીતે લખી દીધી રાઈટ એટલે એક આમનોદમાં બે અસર આપી દીધી એટલે હવે જુઓ અહીંયા મૂડી દેવા બાજુ કમ્પ્લીટ થઈ ગયું એટલે અહીંયા પૂરું થઈ ગયું હવે શું જઈશું અહીંયા મિલકત લેણા બાજુ તો પહેલી રકમ કઈ છે પાઘડીની રકમ છે હવે તમને ખ્યાલ છે કે પાઘડીની રકમ જૂની હોય તો ભાગીદારો વચ્ચે વેચી દેવાની તો ચોર્યાસી સો પાઘડીની રકમ છે તો આપણે શું કરીશું વેચી દઈશું તો પાઘડીની રકમ કોને ખાતે ઉધાર થાય જે તે ભાગીદારો ખાતે ઉધાર થાય કયા પ્રમાણમાં તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં શું થશે ઉધાર થશે તો આપણે લખી દઈએ અહીંયા એટલે આમનો જ શું થશે આમનો જ શું થશે આસ્થાના મૂડી ખાતે આસ્થાના મૂડી ખાતે ઉધાર બીજું આહનાના મૂડી ખાતે ઉધાર કેટલી રકમ તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં એટલે બેતાલીસો અને બેતાલીસો તે પાઘડી ખાતે આ કઈ બાકી છે ઉધાર બાકી તો આપણે જમા કરી દીધા આઠ હજાર ને ચારસો રાઈટ તો આ નોંધ આપણને ખબર છે આ આમ નોંધ આપણને ખબર છે એટલે આપણે આસ્થાના મૂડી ખાતે અને એના ખાતે શું કરીશું અહીંયા પાઘડી ખાતે લખીએ પાઘડી ખાતે રકમ કેટલી છે ચાર હજાર બસો ચાર હજાર બસો એટલે અહીંયા લખી દઉં આસ્થાના મૂડી ખાતે ચાર હજાર બસો અને અહીંયા ચાર હજાર બસો એટલે અહીંયા જે પાઘડીની રકમ છે એટલે આપણે અહીંયા પૂરું થયું રાઈટ હવે જમીન મકાન ચાલીસ હજાર છે અને આઠમા નંબરનો હવાલો આપ્યો છે તો આઠમા નંબરનો હવાલો શું કહે છે જમીન મકાન તેની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વીસ ઓછી છે તો આ સમજાઈને તમને નોંધ લખીને સમજાવું છું તમે આ એક્ઝામમાં નોંધ નહીં લખો તો પણ ચાલશે પણ તમને ખ્યાલ આવે એટલા માટે નોંધ નંબર ચાર નોંધ નંબર ચાર રાઈટ જમીન મકાનની કિંમત જમીન મકાનની કિંમત ઓકે તો જમીન મકાનની કિંમત અહીંયા લખીએ તમને ખ્યાલ આવે એટલે પાકા કેટલા છે ચાલીસ હજાર હવાલામાં શું કે છે આઠમા નંબરનો હવાલો જમીન મકાન ની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા વીસ ટકા આ કિંમત કઈ છે આ ચોપડે કિંમત છે પાકા સર્વેમાં આપીએ કઈ ચોપડે કિંમત છે તો આપણે બજાર કિંમત કરતા વીસ ટકા ઓછી છે તો આપણે શું નથી આપ્યું બજાર કિંમત તો ધારો કે બજાર કિંમત કેટલી છે સો રૂપિયા માઈનસ ઓછી છે ને ચોપડે કિંમત કેટલી છે ઓછી છે કેટલા બજાર કિંમત કરતા વીસ ટકા એટલે આપણે કઈ કિંમતે લખવાની આ જમીન મકાનની કઈ કિંમતે લખવાની આપણે બજાર કિંમતે કારણ કે આજે વેચવા જઈએ તો કેટલા રૂપિયા આવે બજાર કિંમતે લખવાની તો ચોપડે કિંમત અને વધારો રાઈટ આ ઘટાડોની પણ વધારો કરવો પડશે ને ચોપડે કિંમત ઓછી લખી છે તો ચોપડી કિંમત એંસી હોય તો વધારો કેટલો થાય વીસ માટે ચોપડે કિંમત કેટલી છે ચાલીસ હજાર તો કેટલો વધારો એમાં થયો ગણાય તો ચાલીસ હજાર ગુણ્યા વીસ ભાગ્યા એંસી વીસ ચોક એંસી એટલે રૂપિયા દસ હજાર વધારો ગણાય મતલબ કે હવે હવે બીજી રીતે તમને સમજાવું એટલે ચોપડે કિંમત કેટલી છે હવે સમજીએ તો બજાર કિંમત કેટલી થાય ચોપડે કિંમત વત્તા વધારો રાઈટ બરાબર ચોપડે કિંમત કેટલી છે ચાલીસ હજાર વત્તા વધારો કેટલો છે દસ હજાર એટલે બજાર કિંમત કેટલી થઈ પચાસ હજાર હવે વિચારીએ હવે વિચારીએ ચોપડી કિંમત બજાર કિંમત કરતાં વીસ ટકા ઓછી છે એટલે પચાસ હજારના વીસ ટકા કરો કેટલા થયા દસ હજાર ઓછી છે બરાબર ખ્યાલ આવી ગયો એટલે આપણે દસ હજાર શું છે વધારી દેવાના આપણે ચોપડી કિંમતે લખવાનું છે એટલે દસ હજાર વધારી દેવાના એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીંયા લખી દઈએ શું લખીશું જમીન મકાન ખાતે જમીન મકાન ખાતે દસ હજાર રૂપિયા કેટલા લખું દસ હજાર રૂપિયા આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે એટલે જમીન મકાન અહીંયાથી કમ્પ્લીટ થઈ ગયું રાઈટ સોરી હવે જમીન મકાન અહીંયા લખવું પડશે રાઈટ એટલે પહેલું એકચ્યુલી અહીંયા જ લખી દેવાનું જમીન મકાન અહીંયા લખી દઉં જમીન મકાન કેટલા ચાલીસ હજાર અને વધતા બજાર કિંમત વધારે છે એટલે વધારો દસ હજાર એટલે ટોટલ પચાસ હજાર રૂપિયા અહીંયા આપણે લખવા પડશે એટલે અહીંયા થઈ ગયું રાઈટ જમીન મકાન ચાલીસ હજાર હવે જુઓ યંત્રો કેટલા છે યંત્રો છે બત્રીસ હજાર કોઈ ફેરફાર છે એમાં યંત્રોમાં કોઈ ફેરફાર છે કોઈ હવાલો ટીક કર્યો છે નથી કર્યો તો ટીક કર્યો હોય તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દેવાનું યંત્રો બત્રીસ હજાર રૂપિયા રાઈટ હવે જુઓ આગળ હવે હું સ્ક્રોલ કરીશ નહીં આગળ વાંચો રોકાણું છે રોકાણો કેટલા છે વીસ હજાર રૂપિયા રોકાણો કેટલા છે વીસ હજાર રૂપિયા અને રોકાણ વધગઢ વંડોળ રાઈટ આપણે ઓલરેડી લખ્યું છે પાંચ નંબરનો હવાલો વાંચીએ રોકાણો ઓગણીસ બસોમાં આના લઈ જશે હવે રોકાણો લઈ જાય એટલે અહીંયા રોકાણો શું થશે આના લઈ ગઈ છે એટલે ડેસ થશે શું થશે ડેસ થશે ખ્યાલ આવ્યો તમને નેક્સ્ટ દેવાદારો પચીસ બસો છે અને દેવાદારો પર કશું હવાલા જેવું છે નહીં એટલે હું અહીંયા પચીસ બસો જે ખાલી જગ્યા મેં રાખી હતી એ લખી દઈશ પચીસ બસો માઇનસ આઠ હજાર કેટલા થાય છે સત્તર હજારને બસો અહીંયા લખી દઉં છું આગળ વાંચીએ સ્ટોક તો સ્ટોક કેટલો છે ચૌદ હજાર ચારસો એમાં કોઈ હવાલો આપ્યો છે ટીક કર્યું છે નથી કર્યું એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઈશ સ્ટોક એટલો ચૌદ હજાર ને ચારસો રૂપિયા પછી રોકડ પછી શું છે રોકડ તો આપણે તો રોકડ ખાતું બનાવ્યું છે રાઈટ એટલે બાકી રોકડ ખાતાની કઈ બાકી હોય હંમેશા ઉધાર બાકી હોય બાકી આગળ લાવ્યા ઓકે બાકી આગળ લાવ્યા સોળ હજાર રૂપિયા હું અહીંયા લખી દઈશ નેક્સ્ટ છે જાહેરાત ઝુંબેસ ખર્ચ વાંચો શું છે નેક્સ્ટ જાહેરાત ઝુંબેસ ખર્ચ કેટલો છે બત્રીસો રૂપિયા હવે બત્રીસો છે અવાસ્તવિક મિલકત થઈ ઓકે એના પછી છે નફા નુકસાન ખાતું એ પણ શું થયું અવાસ્તવિક મિલકત થઈ તો એ શું કરાય જે તે ભાગીદારો ખાતે ઉધાર કરી દેવાય એટલે યાદ રાખવાનું આ જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ કયા પ્રમાણમાં વેચવાનું જૂના પ્રમાણમાં એટલે સોળસો ને સોળસો રીતે વેચી દઈશ આ એટલે સરખું પ્રમાણ છે એટલે અને આ નફા નુકસાન ખાતું એટલે શું આ કઈ બાકી ગણાય ઉધાર બાકી ગણાય નફા નુકસાનની ચાર હજાર જે આપી છે કઈ બાકી ગણાય ઉધાર બાકી ગણાય એટલે અહીંયા લખીશું નફા નુકસાન ખાતું એટલા બે હજાર ને બે હજાર કયું પ્રમાણ છે જૂનું પ્રમાણ એક જેમ એકના પ્રમાણમાં મતલબ કે અહીંયા આખું પાકું સરવૈયું છે એ પાકું સરવૈું અહીંયા આપણે કમ્પ્લીટ કરી દીધું હવે શું કરીશું હવાલાઓ વાંચીશું ને એની નોંધ આપવાનો પ્રયત્ન કરીશું હવે પહેલાં જે ટીક કર્યા હોય ને એ જ હવાલાઓ હવે જોવાના હોય એ જ વધારાની માહિતી કે એ જ પ્રવેશની શરતો આપણે જોવાની હોય તો પહેલી છે સોનું મૂડી તરીકે એંસી હજાર અને તેના ભાગની પાઘડી પૈકી બોતેરસો રોકડા લાવશે એટલે આપણે આની આમનોદ માગી નથી પરંતુ આપણે આમનોદ લખીને પછી તમને સમજાવું પછીના જે દાખલા છે એમાં સીધે સીધું તમને સમજાઈશ એટલે લખો નોંધ નંબર પાંચ નોંધ નંબર પાંચ અહીંયા નોંધ નંબર પાંચ મૂડી અને પાઘડી લાવે છે તો મૂડી કેટલી લાવે છે મૂડી એંસી હજાર લાવે છે અને પાઘડી કેટલી લાવે છે રોકડમાં બોતેરસો એટલે રોકડ ખાતે ઉધાર ખબર નથી ટોટલ કેટલું છે તે સોનુંના સાત હજાર ને બસો રાઈટ સાત હજાર બસો એટલે ટોટલ કેટલું થયું સિત્યાસી હજાર બસો રૂપિયા થયું તો આ સિત્યાસી હજાર બસો રૂપિયા આપણે લખવાના હવે મિત્રો હવે હવાલા નંબર ત્રણ વાંચો પાઘડી માટે હવાલા નંબર ત્રીજો પણ આપ્યો છે તો ત્રીજામાં પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું છે ચાલીસ હજાર આ જે છે ને એ મતલબ પહેલેથી આપણે સમજવું પડશે પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે ચાલીસ હજાર એવું નહીં માનવાનું કે બોતેરસો લાય એટલે સો એ સો ટકા લાયો રાઈટ એવું માનવાની કોઈ જરૂર નથી પરંતુ આપણે જોવાનું કે એનો ભાગ કેટલો છે આપણે શું જોવાનું એનો ભાગ કેટલો છે તો પાઘડીનું મૂલ્યાંકન ચાલીસ હજારનું કરવામાં આવ્યું તો આપણે નોંધમાં લખીએ રાઈટ તો એના એના ભાગે શું લાવશે એ પાઘડી લાવશે તો અહીંયા લખીએ સોનુંના અથવા તો લખીએ પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા ચાલીસ હજાર કરવામાં આવ્યું છે ચાલીસ હજાર કરવામાં આવ્યું છે તો સોનુની જવાબદારી બને કે પોતાના ભાગની પાઘડી શું લાવે રોકડમાં લાવે તો સોનુના પાઘડીનો ભાગ સોનુના પાઘડીનો ભાગ કયા પ્રમાણમાં છે તો હવે જો નફા નુકસાનનું પ્રમાણ બીજામાં આપ્યું છે બીજા મુદ્દામાં ચાર જેમ ત્રણ જેમ ત્રણ કુલ કેટલા થયા દસ થયા એટલે ચાર દશાંશ ત્રણ દશાંશ અને ત્રણ દશાંશ એટલે સોનુનો ભાગ કેટલો હોય ત્રણ દશાંશ એટલે પાઘડી કેટલી નક્કી થઈ ચાલીસ હજાર તો એના ભાગની પાઘડી કેટલી લાવશે ત્રણ ભાગ્યા દસ એટલે ચાર તરી બાર હજાર રૂપિયા એટલે અહીંયા દસ દસ ઉડી ગયા ચાર તરી બાર હજાર રૂપિયા એને શું છે પાઘડી છે બરાબર છે માઇનસ બાદ લાવે છે કેટલા લાવે છે સાત હજાર ને બસો રાઇટ પહેલાં મુદ્દામાં જુઓ કેટલા લાવે છે સાત હજાર બસો રૂપિયા એટલે કેટલા નથી લાવી શકતો ચાર હજારને આઠસો નથી લાવી શકતો એટલે આ મુદ્દો કયો થયો અંશતઃ પાગડીનો થયો કયો થયો અંશતઃ પાગડીનો થયો મતલબ કે બોતેરસો રૂપિયા એ લાવી શકે છે તો એ ભાગીદારોના રોકડ ખાતે એ લખી દેવાના અને આટલી રકમ લાવી શકતો નથી હવે જે રકમ લાવે છે અને જે રકમ લાવી શકતો નથી એ બધી જ રકમ જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં એમને વેચી દેવામાં આવશે એટલે આ બોતેરસો રૂપિયા લાવી શકે છે અડતાલીસો લાવી શકતો નથી તો આ બંનેની આપણે નોંધ કરીશું તો પહેલાં આપણે પાઘડી વેચવાની નોંધ કરીશું બરાબર છે એટલે કેટલી રકમ કોને વેચાશે ને એની નોંધ કરીએ છીએ રાઈટ એટલે હવે અહીંયા લખીએ ત્યાગનું પ્રમાણ શોધવું પડશે શું શોધવું પડશે ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ અથવા તો ત્યાગ શોધવો પડશે શું શોધવો પડશે ત્યાગ શોધવો પડશે તો લખીએ ત્યાગ બરાબર ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો પહેલું છે કોણ છે આસ્થા આસ્થા અને આહના બરાબર બરાબર જૂનો ભાગ તો એક દ્વિતીયાંશે સરખા ભાગે છે માઇનસ નવો ભાગ નવો ભાગ કેટલો છે ચાર દશાંશ એનો છે આસ્થાનો ચાર ભાગ્યા દસ અને અહીંયા ત્રણ ભાગ્યા દસ હવે લસા લઈએ દસ લસા લઈએ એટલે શું કરવાનું અહીંયા પાંચ દૂના દસ એટલે પાંચ વડે અહીંયા ગુણવાના એટલે પાંચ એકા પાંચ માઇનસ ચાર બરાબર એક ભાગ્યા દસ એવી જ રીતે આનું શોધીએ દસ લસા લીધો એટલે અહીંયા કેટલા વડે ગુણવાના પાંચ વડે એટલે પાંચ દુ થશે એટલે પાંચ માઇનસ ત્રણ એકા ત્રણ રાઇટ એટલે બે દસ અઉંશ રાઈટ હવે પ્રમાણ કયું છે એક દશાંશ જેમ બે દશાંશ છેદ સરખા છે એટલે એક જેમ બેના પ્રમાણમાં મતલબ આ બંને વસ્તુ છે એક જેમ બેના પ્રમાણમાં બંને ભાગીદારોને વેચી દેવાના આટલા રોકડા લાવે છે તો રોકડા લાવવાના અને આ મૂડી ખાતે લખવાના એ અંશતઃ જ્યારે પાઘડી લખીશું ત્યારે આપણે એની નોંધ કરી છે રાઈટ એટલે અહીંયા લખીએ આસ્થાનો ભાગ આસ્થાનો ભાગ જ્યારે બોતેરસો રૂપિયા લાવે છે તો છે એટલે ચોવી થશે એટલે ચોવીસો રૂપિયા અહીંયા થશે અને આહના આહના બોતેરસો ગુણ્યા બે ત્રત્યાંશ ચોવીસ દુ અડતાલીસો એટલે આ આની આમનોદ શું લખીશું આની આમનોદ લખીશું રોકડ ખાતે ઉધાર એ લખી દીધું છે આપણે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલી રકમ બોતેરસો જે લાવે છે એ તે આસ્થાના મૂડી ખાતે કેટલી રકમ ચોવીસો તે આહનાના મૂડી ખાતે આહનાના મૂડી ખાતે કેટલી રકમ અડતાલીસો આ જે પાઘડી જે રોકડમાં લાવી છે એની આપણે આવી રીતે નોંધ હવે અડતાલીસો રોકડમાં લાવી શકતો નથી હવે જ્યારે રોકડમાં ના લાવે રાઈટ અહીંયા લખીએ પાઘડી રોકડમાં ના લાવી શકે એટલે આમાં બંને મેથડ આવી ગઈ રાઈટ ના લાવી શકે તો શું કરવાનું જે તે મૂડી ખાતે ઉધાર કરવાના એટલે નવો ભાગીદાર કોણ છે સોનું તો સોનું ના મૂડી ખાતે ઉધાર કેટલી રકમ સોનું ના મૂડી ખાતે ઉધાર કેટલી રકમ તો ટોટલ કેટલી છે નથી લાવી શકતો અડતાલીસો એટલે ચાર હજાર ને આઠસો તે આસ્થાના મૂડી ખાતે આસ્થાના મૂડી ખાતે તે આહનાના મૂડી ખાતે મૂડી ખાતે કયા પ્રમાણમાં અડતાલીસો રૂપિયા કયા પ્રમાણમાં તો ત્યાગના પ્રમાણમાં તો એક તૃતીયાંશ અને એટલે આસ્થા અને આહના એટલે અડતાલીસો ગુણ્યા બે તૃતીયાંશ રાઈટ એટલે કેટલા આવશે સોળસો અને અહીંયા બત્રીસો એટલે ટોટલ અડતાલીસો થાય છે ને ઓકે થઈ ગયા રાઈટ એટલે અહીંયા આના ખાતે સોળસો અને આના ખાતે બત્રીસો રૂપિયા રાઈટ હવે આ તમને ખ્યાલ આવ્યો છે હવે આની શું કરીએ આપણે આપણે નોંધ કરીએ આની આપણે નોંધ કરીએ આગામીની જે એક્ઝામ મતલબ એક્ઝામ્પલ આપણે ગણીશું ત્યારે આવી આમનોદ લખીશું નહીં અને ડાયરેક્ટ આપણે લખીશું તો આપણે કઈ આમનોદ લખીએ રોકડ ખાતે ઉધાર રાઈટ તો તો આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ નોંધ લખી દઈએ તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીએ સોનુંના મૂડી ખાતે રકમ કેટલી લાવે છે એસી હજાર રૂપિયા તો આ એસી હજાર મૂડી લાવે છે અને પાઘડી પણ લાવે છે તો પાઘડીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ખાતે કેટલી રકમ સાત હજાર ને બસો રૂપિયા હવે સોનું મૂડી ખાતું બનાવ્યું છે એટલે અહીંયા લખી દઈએ આપણે અહીંયા લખી દઈએ રોકડ ખાતે શેની નોંધ લખીએ છીએ આપણે મૂડીની નોંધ એસી હજાર હવે જે પાઘડીનું પ્રીમિયમ બોતેરસો રૂપિયા છે એ આપણે વેચી દીધું છે રોકડમાં લાવીએ એ બોતેરસો આપણે વેચી દીધું છે તો અહીંયા લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધારતે જે તે ભાગીદારના મૂડી ખાતે એટલે ચોવીસો અને અડતાલીસો આપણે નોંધ કરી છે હવે બીજી જે નોંધ છે કે જે રકમ લાવી શકતા નથી એટલે લાવી શકતા ના હોય એટલે શું કરવાનું જે તે ભાગીદારના ખાતે ઉધાર કરવાના એટલે સોનુના મૂડી ખાતે અહીંયા ઉધાર કરીશું એટલે અહીંયા લખીશું આસ્થાના મૂડી ખાતે અને આહનાના મૂડી ખાતે આસ્થાના મૂડી ખાતે અને આહનાના મૂડી ખાતે રકમ અહીંયા સોળસો રૂપિયા અને પહેલાને કેટલા આપવાના છે બત્રીસો આની ગણતરી અને આમ પણ આપણે કરી છે એટલે અહીંયા લખીએ સોનુના મૂડી ખાતે રાઈટ એટલે સોનુના મૂડી ખાતે અહીંયા સોળસો રૂપિયા અને અહીંયા બત્રીસો રૂપિયા આ રીતે લખી દીધું એટલે પાઘડીની રકમ અંશતઃ લાવે છે એની નોંધ આપણે આ રીતે કરી રાઈટ એટલે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે એને નોંધ કેવી રીતે કરી શકાય તો આપણે અહીંયા પહેલી બીજી અને ત્રીજી વિગત આ સોનું મૂડી લાવ્યો નફા નુકસાનનું પ્રમાણ અને પાઘડીની રકમ થઈ ગઈ હવે કામદાર અકસ્માત વળતરનો દાવો આ ઓલરેડી આવી ગયો છે જો ટીક નથી એટલે આપણે એને ધ્યાનમાં લેવાનું નહીં રોકાણો પણ આના લઈ જશે એના ખાતે આપણે ઉધાર જો એના ખાતે ઓગણીસ બસો ઉધાર કરી દીધા છે હવે રોકાણ પર આ જો ટીક મારી છે ને એટલે હવે એની નોંધ કરવાની બાકી છે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ ચોવીસો નોંધાયેલ નથી તો આપણે નોંધાયેલ આવક નોંધાઈ નથી એટલે શું કરવાનું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરાવવાનું રાઈટ એટલે અહીંયા રોકાણ પર વ્યાજ લખી દઈએ રોકાણ પર વ્યાજ કેટલું ચોવીસો નોંધાયેલ નથી એટલે આ ચોવીસો નોંધી દઈએ અને રોકાણ પર વ્યાજ રાઈટ રોકાણ પર વ્યાજ આપણી શું થાય મિલકત થાય એટલે અહીંયા રોકાણ પર મળવાનું બાકી વ્યાજ કેટલું ચોવીસો રૂપિયા આ ચોવીસો રૂપિયા એટલે જે નોંધાયું નહોતું એ આપણે શું કરી દીધું નોંધી દીધું હવે જુઓ રોકાણ પર મળવાનું બાકી વ્યાજ પૂરું થઈ ગયું લેણદાર દેવી ઊંડી પતી ગયું જો ટિક પણ મારી નથી એટલે ઓલરેડી એનું આપણે નોંધ કરી દીધી છે ચોપડે કિંમતવાળું હવે છેલ્લું છે ચૂકવવાનું ચૂક સોરી ચૂકવેલ વીમા પ્રીમિયમમાં અડતાલીસો આવતા વર્ષના છે હવે અડતાલીસો આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ છે શું છે અગાઉથી ચૂકવેલ શું થાય આપણી મિલકત થાય એટલે અગાઉથી ચૂકવેલ હોય તો આપણે શું કરવાનું અહીંયા આપણી મિલકત થશે એટલે અહીંયા લખીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ વીમા પ્રીમિયમ કેટલી રકમ અડતાલીસો રૂપિયા અને એ આપણી મિલકત બનશે એટલે મિલકત તરીકે અહીંયા લખી દઈએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલો અડતાલીસો રૂપિયા અડતાલીસો રૂપિયા હવે આપણે જોયું કે કાચા સરવૈયાની બધી વિગતો લખી દીધી અને હવાલા જ્યાં જ્યાં છે એ બધી વિગતો લખી દીધી એટલે હવે આપણે શું કરવાનું ખાતા બંધ કરવાના સૌ પ્રથમ ખાતું કયું બંધ કરવાનું તો પુન મૂલ્યાંકન ખાતું તો આ પુન મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ થેન્ક ગોડ કે ઉધાર બાજુ કોઈ વિગત છે નહીં એટલે પૂરેપૂરી રકમ જે છે ટોટલ કેટલું થાય આઠ હજાર સત્તર હજાર બસો રૂપિયા રાઈટ હવે અહીંયા સત્તર હજાર બસો અહીંયા લખીએ અને ડિફરન્સ કેટલો આવ્યો સત્તર હજાર બસો એટલે આ સત્તર હજાર બસો નફો થયો પુનઃ મૂલ્યાંકનનો નફો ક્યાં લઈ જવાનો મૂડી અને આહના આસ્થા અને આહના કયા પ્રમાણમાં તો જૂનું પ્રમાણ કયું છે સરખું છે તો આઠ હજાર છસો અને આઠ હજાર છસો એક દુત્યાશ એક પ્રમાણે હવે એની બીજી નોંધ અહીંયા લખી દઈશું રાઈટ એટલે અહીંયા લખીએ મૂલ્યાંકન ખાતે એટલે આ નફો છે આઠ હજાર છસો અને આઠ હજાર છસો રાઈટ એટલે આ અહીંયા પૂરું થઈ ગયું હવે કયું ખાતું બંધ કરીશું હવે મૂડીનું ખાતું બંધ કરીશું એટલે જે બાજુનો સરવાળો વધારે હોય એ બાજુ લખવાનું અને બાકી આગળ લઈ ગયા હવે કઈ બાજુનો સરવાળો વધારે છે તો અહીંયા જમા બાજુનો સરવાળો વધારે છે તો આનું ટોટલ કરો કેટલા આવે છે તો ચેક કરો નેવ્યાસી હજાર આઠસો આવે છે અહીંયા છાસઠ હજાર બસો અને અહીંયા એંસી હજાર હવે એ જ વસ્તુ અહીંયા લખી દઈએ નેવ્યાસી હજાર આઠસો છાસઠ હજાર બસો અને એંસી હજાર રૂપિયા રાઈટ હવે એમાંથી બધા માઈનસ કરીને બાકી આગળ લઈ ગયા રાઈટ બાકી આગળ લઈ ગયા હવે ચેક કરો કેટલા થાય છે ચેક કરો અહીંયા બ્યાસી હજાર આવે છે તમારે આ બ્યાસી હજાર અહીંયા હવે પોઝ કરીને પણ તમે આગળ 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 ગણી શકો છો ઓગણચાલીસ હજાર બસો અને અહીંયા પંચોતેર હજાર બસો હવે જો વિચાર કરો એસી હજાર મૂડી લાવ્યો પરંતુ આની બીજી અસર બાકી આગળ લઈ ગયા લખી છે ને એની બીજી અસર ક્યાં લખીશું મૂડી લખીશું ક્યાં લખીશું મૂડી ખાતે લખીશું તો અહીંયા મૂડી ખાતે લખીએ આસ્થા આહના અને ત્રીજો ભાગીદાર હવે પ્રવેશ પછીનું છે ને હવે પ્રવેશ પછીનું હોય તો સોનુંનું મૂડી ખાતું પણ આવે એટલે અહીંયા બ્યાસી હજાર અહીંયા ઓગણચાલીસ હજાર બસો અને અહીંયા પંચોતેર હજાર બસો એટલે ટોટલ એક લાખ છન્નું હજાર ચારસો અહીંયા લખી દીધા હવે રોકડ ખાતું બંધ કરવાનું રાઈટ હવે રોકડ ખાતામાં જમા બાજુ કંઈ નથી રોકડ ખાતાની હંમેશા કંઈ બાકી હોય ઉધાર બાકી હોય અને જમા બાકી હોય તો શું ગણાય એને બેંક ઓટ્રાપ ગણાય તો દેવા બાજુ લખવું પડે એક લાખ ત્રણ હજાર બસો અને અહીંયા લખી દઈએ એક લાખ ત્રણ હજાર બસો રકમ છે નહીં એટલે બાકી આગળ લઈ ગયા કેટલું એક લાખ ત્રણ હજાર બસો એટલે રોકડ છે એટલે અહીંયા અહીંયા શું કરીશું રોકડ રોકડ એક લાખ ત્રણ હજાર ને બસો હવે અહીંયા ટોટલ કરો બંને બાજુ ટોટલ કરો ઇક્વલ આવે એટલે માનવાનું કે આપણી રકમ બધી દાખલો સાચો છે ટોટલ ચેક કરો બે લાખ ચોવીસ હજાર અહીંયા બે લાખ ચોવીસ હજાર રાઈટ તો આ દાખલો અહીંયા પૂરો થયો અહીંયા નોંધવાલાયક કહ્યું હતું કે પાઘડીની જે રકમ છે એમાંથી અંશતઃ રોકડા લાવે છે અને અંશતઃ લાવી શકતા નથી અંશતઃ રોકડા લાવતા હોય તો એ રોકડા ભાગીદારોના મૂડી ખાતે શું કરવાના એટલા જમા કરી દેવાના અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાના અને રોકડ ના લાવી શકે એટલે ડાયરેક્ટ મૂડી ટુ મૂડી એ આપણે નોંધ લખવાની તો આ હતો એક્ઝામ્પલ નંબર નવ હવે ગણીએ એક્ઝામ્પલ નંબર દસ હવે એક્ઝામ્પલ નંબર દસ આપણે વાંચીએ વિદિત અને વિશાલ બે જેમ ત્રણના પ્રમાણમાં અને જીનું પ્રમાણ કયું છે બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એકત્રીસ ત્રણ સોળના રોજ તેમની પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ હતું હવે મૂડી દેવા મૂડી દેવા અને મિલકત લેણા આપે છે આકસ્મિક અનામત આપ્યું છે કામદાર વળતર અનામત આપ્યું છે રોકાણ અનામત આપ્યું છે આ કામદાર બળતરામાં રોકાણ અનામત રોકાણ અનામત સામે જો હવાલો હોય તો એ પ્રમાણે પ્લસ માઇનસ થઈને પછી વેચાશે લેણદારો હવે ગાલખાદ અનામત હવે જો દેવાદારો પર ગાલખાદ અનામત છે એટલે આપણે અહીંયા ક્રોસ યાદ રાખવાનું રાઈટ આ તારીખ એક ચાર બે હજાર 2016 ના રોજ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે પ્રવેશ આપ્યો એટલે આપણે શું કરવાનું અહીંયા હવાલા જે ટીક કરી દેવાના વિદિત અને તેના ભાગમાંથી એક ચતુર્થાંશ ભાગ અને વિશાલ તેના ભાગમાંથી એક અઠમાંશ ભાગ બંટીના તરફેણમાં ત્યાગ કરશે હવે ભાગમાંથી એક એક ચતુર્થાંશ ભાગ ભાગમાંથી એક અઠમાંશ ભાગ મતલબ આ શું આપ્યો છે ત્યાગ આપ્યો છે શું આપ્યો છે ત્યાગ આપ્યો છે તો ત્યાગનું પ્રમાણ આરામથી આના પરથી શોધી શકાય છે રાઈટ એટલે જ્યારે આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું એટલે અહીંયા ટીક કરી દઈએ બંટી મૂડી તરીકે બોતેર હજાર અને તેના પાઘડી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે એટલે ખબર નથી કેટલી રોકડમાં લાવશે તો અહીંયા પાઘડીનું મૂલ્યાંકન બત્રીસ હજાર એટલે એના ભાગની પાઘડી રોકડમાં લાવશે અહીંયા એક તમે ધ્યાન આપ્યું કે અહીંયા નવા ભાગીદારને કેટલા પ્રમાણમાં નફો નુકસાન વહેંચાશે અથવા તો નવો ભાગ કેટલો છે એ આપ્યું નથી તો આ જે ભાગ છે ને ત્યાગ આ એક્સનો ત્યાગ ને વાયનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ત્યાગ એ પ્રમાણે આપણે શોધીશું વિદિત અને વિશાલ તેમને મળેલી પાઘડી પચાસ ટકા રોકડમાં ઉપાડી જશે એટલે આ બધી પાઘડી અને તેની માહિતી છે આ પાઘડી અને મૂડીની માહિતી છે એટલે જ્યારે આવશે ત્યારે આપણે સાથે ગણીશું યંત્રો પર દસ ટકા ઘસારો ગણવો યંત્રો પર ઘસારો ગણવો એટલે અહીંયા પાંચ નંબર લખી દઈએ દેવાદારોમાંથી છત્રીસો ગાલખાદ તરીકે માંડી વાળો અને પંદર ટકા ગાલખાદ અનામતની જોગવાઈ કરો એટલે અહીંયા છ નંબર અને અહીંયા પણ છ નંબર એટલે લખી દઈશું રોકાણોની બજાર કિંમત નવ હજાર છે જે ચોપડે લાભી એટલે અહીંયા સાત નંબર રાઈટ અને રોકાણ અનામત પણ છે રાઈટ એટલે અહીંયા આપણે રોકાણ અનામત એટલે અહીંયા પણ સાત નંબર લખી દઈએ એટલે રોકાણ જે છે એ જ્યારે આવશે ત્યારે લખીશું કારીગર વળતર પેટે એટલે અત્યારે વિચારતા નથી રોકાણો કેટલા પ્લસ માઇનસ છે એ કોઈ આપણે અત્યારે માઇન્ડ પર લેતા નથી પણ જ્યારે આવશે ત્યારે એનું સોલ્યુશન કરીશું કારીગર વળતર પેટે ત્રીસ હજારનો દાવો સ્વીકારવો એટલે કારીગર વળતર અનામત આઠ નંબર અહીંયા લખી દેવાનો એટલે કેટલા છે પ્લસ માઇનસ એ હજુ વિચારતા નથી લેણદારોની દસ ટકા રકમ ચૂકવવી પડશે નહીં એટલે લેણદારો અહીંયા છે નવ નંબર લખી દઈએ જરૂરી ખાતા તૈયાર કરી પેઢીનું પાકું સરવેયું તૈયાર કરો એટલે જરૂરી ખાતા એટલે આપણે કયા ખાતા બનાવવાના પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ ખાતું અને પ્રવેશ પછીનું પાકું સરવૈયું પ્રવેશ પછીનું પાકું સરવૈયું આટલી રકમ આટલી આટલા ખાતા આપણે બનાવીશું અને વધારાની જે છે એ નોંધ કરીશું હવે આપણે દાખલો કઈ રીતે ગણીએ છીએ તો પહેલાં મૂડી બાજુથી આપણે સ્ટાર્ટ કરીશું અને એક એક વિગતો મિલકત લેણાની છેલ્લી વિગતો સુધી આપણે જઈશું આમાં ખાસ ધ્યાન રાખવાનું કામદાર વળતર અનામત રોકાણ અનામત અને ગાલખાદ અનામતમાં જો સામે હવાલા હોય તો એ ધ્યાનમાં લઈ અને પછી ગણતરી કરવાની છે તો મૂડી બાજુથી તો અડતાલીસ હજાર ને સાહીઠ હજાર મૂડી છે રાઈટ પહેલી એટલે ક્યાં લખીશું આપણે ભાગીદારોના મૂડી ખાતે એટલે અહીંયા લખી દઈએ પહેલા વિદિત પછી કોણ છે બીજો વિશાલ અને નવો ભાગીદાર બંટી વિદિત વિશાલ અને બંટી સાઈટ એટલે આ શરૂઆતની બાકી હતી એટલે બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા જે આપેલી છે એ જ બાબત અડતાલીસ હજાર ને સાહીઠ હજાર આપણે અહીંયા લખી દીધી હવે વાંચો પછી શું છે હવે હું ચોપડીમાંથી જોઉં છું બરાબર છે પછી શું છે આકસ્મિક અનામત છે આકસ્મિક અનામત કેટલી છે નવ હજાર રૂપિયા છે હવે આકસ્મિક અનામત છે નવ હજાર રૂપિયા તો શું કરીશું આપણે ભાગીદારો વચ્ચે વેચી દઈશું હવે કોઈ એનો હવાલો કે કંઈ છે નહીં રાઈટ ટીક કશું કર્યું નથી એટલે આકસ્મિક અનામત તો એ ભાગીદારોનું જ છે આકસ્મિક અનામત એ તો કયા પ્રમાણમાં વેચાશે તો જૂના પ્રમાણમાં વેચાશે જૂનું પ્રમાણ કેટલું છે જૂનું પ્રમાણ છે બે જેમ ત્રણના પ્રમાણમાં એટલે ટોટલ છે નવ હજાર રાઈટ

ચોપનસો રૂપિયા એટલે આટલા એમના ખાતે શું કરીશું જમા કરી દઈશું રાઈટ આ ગણતરી તમે નીચે પણ કરી શકો છો પણ મેં અહીંયા કરી છે અહીંયા છત્રીસો અને અહીંયા ચોપનસો રૂપિયા એટલે જે પહેલી જે વિગત હતી એ આપણે અહીંયા બે વિગતો લખી નાખીએ આકસ્મિક અનામત હવે કામદાર વળતર અનામત આઠ નંબરનો હવાલો છે આઠ નંબરના હવાલામાં કામદાર વળતર પેટે ત્રીસ હજારનો દાવો સ્વીકારવો હવે આપણી જોડે હતા કેટલા કામદાર વળતર અનામત કેટલા હતા ચોવીસ હજાર હતા હવે ફંડ આપણી જોડે ચોવીસ હજાર હતું અને દાવો કેટલાનો સ્વીકારવાનો છે ત્રીસ હજારનો મતલબ કે ત્રીસમાંથી ચોવીસ જાય એટલે છ હજારનો વધારે દાવો કરવાનો પહેલાં તો આ જે છે ને દાવો સ્વીકારવો આ સ્વીકારવાનો છે એટલે આપણે દેવા તરીકે લખી દઈશું રાઈટ રાઈટ મેથડ શું છે દેવા તરીકે લખી દઈશું એટલે અહીંયા લખી દઈએ કારીગર અકસ્માત વળતરનો દાવો કેટલો છે ત્રીસ હજાર કીધો છે ને આ ત્રીસ હજાર છ હજાર એક્સ્ટ્રાઇટ એક્સ્ટ્રા ખૂટ્યા એટલે આપણે શું કરીશું આપણે પુન મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખી દઈશું અહિયાં કારીગર અકસ્માત વળતર ભંડોળ રાઈટ કેટલા છ હજાર ખૂટ્યા ને કેવી રીતે ખૂટયા ચાલીસ હજારનો દાવો હતો આપણી જોડે કેટલા મિનિટ હજારનો દાવો અને ચોવીસ હજાર રૂપિયા હતા એટલે છ હજાર રૂપિયા આપણે કામદાર અકસ્માત વળતર ભંડોળની વાત કરી એટલે અહીંયા કામદાર વળતર અનામત ભંડોળની ચર્ચા થઈ ગઈ હવે રોકાણ અનામત સાત છે અને રોકાણો અઢાર હજાર છે રાઈટ એટલે હવે તમને નોંધ લખાવતો નથી પરંતુ ડાયરેક્ટ રોકાણોની બજાર કિંમત નવ હજાર ચોપડે લાવવી તો રોકાણો કેટલા છે અઢાર હજાર રૂપિયા રાઈટ રોકાણો કેટલા છે અઢાર હજાર હવે અહીંયા આ અઢાર હજાર રૂપિયા છે હવે એમ કહે છે કે નવ હજાર ચોપડે લાવવી એટલે ઉડી કેટલા ગયા નવ હજાર આ ખોટ કેટલી ગઈ નવ હજાર આપણી જોડે ખોટ ખાવા માટે રોકાણ અનામત કેટલા છે બોતેરસો રૂપિયા ફંડ છે રાઈટ રૂપિયા ફંડ છે એટલે એટલે રૂપિયા પાછા ફંડમાં ફંડમાં ખૂટ્યા ખૂટ્યા રાઈટ આ ફંડ છે આપણી જોડે ખોટ કેટલી ગઈ નવ હજાર બોતેરસો આપણી જોડે ફંડ છે એટલે અઢારસો થાય શું થયા એ ખૂટ્યા એટલે ખૂટ્યા એટલે ક્યાં લખવાના આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે ફરીથી આ રોકાણોનું લખી દઈએ રાઈટ રોકાણો અઢાર હજારની જગ્યાએ નવ હજાર ચોપડે લાવવા એટલે અહીંયા હું રોકાણો લખી દઉં રોકાણો નવ હજાર રૂપિયા એટલે નવ હજાર ખોટ ગઈ રાઈટ અઢાર હજાર હતા અહીંયા આ નવ હજાર લખ્યા એટલે નવ હજાર ખોટ ગઈ એટલે નવ હજારમાંથી સાત હજાર બસો પહેલાં કારીગર અકસ્માત સોરી રોકાણ વધઘટ ના ગયા અને બાકીની જે રકમ છે એ વધારાની જે છે એ ખૂટી એટલે રોકાણો ખાતે રોકાણો ખાતે કેટલા લખીએ અઢારસો રૂપિયા જે ખૂટ્યા ને ઓકે આ અઢારસો રૂપિયા જે ખૂટ્યા એ ક્યાંથી લેવાના પુન મૂલ્યાંકન ખાતેથી લેવાના ક્યાંથી લેવાના પુનઃ મૂલ્યાંકન ખાતેથી એટલે આ મેં નોંધ લખાઈ નથી પરંતુ હવે આપણે શું કરીશું આ મેન્ટલી બધું સમજીશું મેન્ટલી સમજશો તો તમે ઝડપથી દાખલો ગણી શકશો તો આ રોકાણ અનામત અને આ રોકાણો બંને લખી દીધા અઢાર હજારની જગ્યાએ આપણે કેટલા લખી દીધા નવ હજાર રૂપિયા એટલે અહીંયા વસ્તુ એ આખી જે રોકાણોની બાબત છે એ શું થઈ ગઈ પૂરી થઈ ગઈ નેક્સ્ટ જોઈએ આપણે લેણદારો છે ત્રીસ હજાર રૂપિયા લેણદારો છે ત્રીસ હજાર રૂપિયા હવે લેણદારોમાં અહીંયા લેણદારોની દસ ટકા રકમ ચૂકવવી પડશે નહીં તો લેણદારોના ત્રીસ હજાર છે ત્રીસ હજારના દસ ટકા કેટલા થયા ત્રણ હજાર રૂપિયા એટલે ત્રણ હજાર રૂપિયા ચૂકવવી પડશે નહીં એટલે હવે પહેલી પાકા સર્વેમાં લખી દઈશું રાઈટ અસર પહેલી કેવી રીતે લખી દીધું પાકા સર્વેમાં અહીંયા લખી દેવું લેણદારો કેટલા ત્રીસ હજાર રૂપિયા હવે દસ ટકા ચૂકવવા પડશે નહીં ચૂકવવા નહીં કેટલા દસ ટકા દસ ટકા એટલે કેટલા ત્રણ હજાર એટલે આપણે હવે ચૂકવવાના કેટલા સત્યાવીસ હજાર એટલે ત્રણ હજારનો ફાયદો થયો ત્રણ હજારનો ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે જમા કરી દઈશું અને અહીંયા લખીએ લેણદારો ખાતે લેણદારો ખાતે કેટલા ત્રણ હજાર રૂપિયા એટલે અહીંયા આપણને લેણદારોને ઓછા ચૂકવવાના એટલે ફાયદો થયો એટલે લેણદારો ત્રીસ હજારની એટલે આખું આપણે કમ્પ્લીટ કર્યું હવે ગાલખાદ અનામત છ નંબરનો હવાલો અઢારસો રૂપિયા છ નંબરનો હવાલો દેવાદારોમાંથી છત્રીસો ગાલખાદ તરીકે માંડી વાળવા અને પંદર ટકા ગાલખાદ અનામતની જોગવાઈ કરવી હવે આવું જે આપ્યું હોય ને તો આપણે પાકા સરોવરમાં એની અસર આપી દેવાની તો આપણે જોઈએ દેવાદારો કેટલા છે દેવાદારો છે અહીંયા લખી દઉં દેવાદારો ઓગણચાલીસ હજાર છસો દેવાદારો ઓગણચાલીસ હજાર છસો છ નંબરનો હવાલો વાંચો દેવાદારોમાંથી ત્રણ હજાર છસો ગાલખાદ તો આ ગાલખાદ જે આપ્યું છે એ લખી દઈએ એટલે અહીંયા વધશે કેટલા છત્રીસ હજાર આ છત્રીસ હજાર ગાલખાદ અનામત તો ગાલખાદ અનામત કેટલી રાખવાની છે પંદર ટકા એટલે છત્રીસ હજારના પંદર ટકા ગણો પાંચ હજાર લખી દીધા એટલે સોરી દેવાદારોનું જે વેલ્યુએશન છે એ આપણે કરી દીધું હવે ધ્યાન રાખીએ છત્રીસો ને ચોપનસો આપણી જોડે એટલે છત્રીસો ગાલખાદના છે અને ચોપનસો શું છે ગાલખાદ અનામતના છે રાઈટ હવે છત્રીસો ગાલખાદ છે અને ચોપનસો ગાલખાદ અનામતના છે તો ગાલખાદ અનામત આપણી જોડે કેટલું છે તો ગાલખાદ અનામત છે આપણી જોડે અઢારસો રૂપિયા કેટલું છે અઢારસો રૂપિયા એટલે શું કરીશું આપણે છત્રીસો ગાલખાદના ખોટ ગઈ એટલે આપણે એટલે આપણી ટોટલ ખોટ કેટલી ગઈ છત્રીસો વત્તા પાંચ ને ચારસો એટલે પાંચ ને ત્રણ આઠ ને નવ હજાર ખોટ ગઈ માઇનસ આપણી જોડે કેટલા છે અઢારસો રૂપિયા એટલે બસો રૂપિયા અને સાત હજાર બસો આપણે શું કરવા પડશે ઉધાર કરવા પડશે પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવા પડશે ઉધાર કરવા પડશે એટલે અહીંયા નોંધ લખીએ અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખો ગાલખાદ ગાલખાદ છત્રીસો જે આપી છે એ લખી દઈએ અને ગાલખાદ અનામત ગાલખાદ અનામત હતા કેટલા આપણે ગણ્યા કેટલા ગાલખાદ અનામત ચોપનસો ગણ્યા ને અને આપણી જોડે હતા કેટલા અઢારસો રૂપિયા અઢારસો હતા એટલે એક્સ્ટ્રા જે છત્રીસો રૂપિયા આપણા શું થયા વધારાના ગયા એટલે ટોટલ આપણે જે ગણ્યા ને બોતેરસો રૂપિયા અહીંયા બોતેરસો રૂપિયા એ આવી ગયા એટલે અઢારસો હતા એ બોતેરસો રૂપિયા અહીંયા આવી ગયા એટલે નોંધ આ રીતે એની થશે એટલે આ ગાલખાદ અનામત અને દેવાદારોની બધી વિગત આવી ગઈ છે એટલે આ ઉધાર બાજુ સોરી આ મૂડી દેવા બાજુ ઓવર થઈ ગયું હવે મકાન આ બાજુ આવીએ મકાન છાસઠ હજાર કોઈ હવાલો ના હોય એટલે સિમ્પલ આપણે શું કરીશું જે રીતે લખતા હોય એ રીતે લખી દઈશું એટલે મકાન પેલા છે છાસઠ હજાર કોઈ ચેન્જ છે નહીં પછી વાંચો યંત્રો ત્રીસ હજાર છે પછી વાંચો યંત્રો ત્રીસ હજાર છે અને હવાલા નંબર પાંચ છે હવાલા નંબર પાંચ શું કહે છે યંત્રો પર દસ ટકા ઘસારો ગણો એટલે અહીંયા લખી દે યંત્રો ત્રીસ હજાર અને એની ઉપર ઘસારો માઈનસ ઘસારો કેટલા દસ ટકા દસ ટકા એટલે ત્રણ હજાર રૂપિયા એટલે સત્યાવીસ હજાર અહીંયા લખી દીધે ત્રણ હજાર ખોટ ગઈ ને ત્રણ હજાર ખોટ ગઈ એટલે પુન મૂલ્યાંકન ખાતે આપણે શું કરીશું ઉધાર કરી દઈશું મૂલ્યાંકન ખાતે ઉધાર એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ યંત્રો પર ઘસારો યંત્રો પર ઘસારો અને યંત્રો ખાતે પણ લખી દઈ શકો છો ત્રણ હજાર રૂપિયા એટલે અહીંયા યંત્રો કમ્પ્લીટ થઈ ગયા એના પછી વાંચો સ્ટોક સ્ટોકમાં કોઈ ચેન્જ છે નથી સ્ટોકમાં કોઈ વધારો ઘટાડો કે એ છે નથી એટલે શું કરવાના સ્ટોક એનો એ લખી દેવાનો અહીંયા સ્ટોક કેટલો અઢાર હજાર રૂપિયા સ્ટોક અઢાર હજાર રૂપિયા આપણે અહીંયા લખી દીધું સ્ટોક પછી દેવાદારો છે તો દેવાદારો ઓલરેડી આપણે લખી દીધા છે આગળ બેંક બેંક તો આપણે રોકડ હવે રોકડ ખાતાની જગ્યાએ કયું ખાતું બનાવવાનું બેંક આપ્યું હોય તો બેંક ખાતું અને પ્રેક્ટિકલમાં એ બેંક ખાતું જ બને છે રાઈટ એટલે અહીંયા શું લખીશું બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા આઠ હજાર ને ચારસો આ બેંક ખાતું આપણે અહીંયા લખી દીધું એટલે એક જ અસર રોકાણો અઢાર હજાર ઓકે તો રોકાણ વધઘટ ભંડોળવાળું આપણે લખી દીધું છે એટલે રોકાણો જે છે આ નવ હજાર સાતમા નંબરનો હવાલો વાંચો રોકાણોની બજાર કિંમત નવ હજાર છે ચોપડે લાવી આપણે પ્લસ માઇનસ ઓલરેડી કરી દીધા છે એટલે આ કાચા સર્વે સોરી જૂનું જે પાકું સર્વે છે એની બધી વિગતો આપણે અહીંયા આવરી લીધી હવે જે હવાલા છે એ વાંચીએ રાઈટ અને આપણે શું કરીશું આપણે એની નોંધ લખીશું તો પહેલો હવાલો છે વિદિત તેના ભાગની એક તેના ભાગમાંથી એક ચતુર્થાંશ ભાગ અને વિશાલ તેના ભાગમાંથી એક અઠમાંશ ભાગ બંટીની તરફમાં તરફેણમાં ત્યાગ કરશે એટલે આપણે અહીંયા શું કરીશું એટલે અહિયાં નોંધ એક લખો ત્યાગનું પ્રમાણ મળશે શું નોંધ ત્યાગનું પ્રમાણ તો અહીંયા ના તરફેણમાં છે ને ભાગમાંથી તો લખો વિદિત નો વિદિત નો ત્યાગ બરાબર એક ચતુર્થાંશ અને વિશાલનો ત્યાગ વિશાલનો ત્યાગ એટલું છે એક 8 એટલે ત્યાગનું પ્રમાણ આપણે શોધવું હોય તો છેદ સરખા કરવા પડે શું કરવા પડે છેદ સરખા એટલે અહીંયા બે બે વડે ગુણીએ એટલે બે અઠમાંશ અને અહીંયા એક અઠમાંશ એટલે બે જેમ એકના પ્રમાણમાં એટલે બે ત્રત્યાંશ અને એક ત્રત્યાંશ વિદિત અને વિશાલ ત્યાગ આપે છે એટલે પહેલાં જે આવાલા ટાઈપ આપ્યું છે એમાંથી આ મળી ગયું હવે બીજું છે બંટી મૂડી તરીકે બોતેર હજારને તેના ભાગની પાઘડી રોકડે લાવશે એટલે નોંધ નંબર બે મૂડી અને પાઘડીની રાઈટ મૂડી અને પાઘડીની મૂડી કેટલી લાવે છે બોતેર હજાર તેની પાઘડી રોકડમાં લાવે છે તો હવે પાઘડીની રકમ લખી દઈએ શોધી નાખીએ અને પછી શું કરીશું આપણે એની આમ નોંધો સાથે લખીશું રાઈટ તો તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે તો બંટીનો ભાગ કેટલો છે તો એના પછીનું વાંચો પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું છે બત્રીસ હજાર અહીંયા લખીએ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન બરાબર બત્રીસ હજાર અહીંયા નવો ભાગીદાર બંટી તેના ભાગની પાઘડી શેમાં લાવશે રોકડમાં લાવશે તો એના ભાગની પાઘડી એટલે કહી તો નવું પ્રમાણ આપણે શોધવું પડે શું પ્રમાણ નવું પ્રમાણ શોધવું પડે તો હવે બંટીના ભાગનું પ્રમાણ તો શું કરવાનું બંટીનો ભાગ બરાબર બંટીનો ભાગ બરાબર તો વિદિતનો આ બંનેના ત્યાગ આપે છે ને તો વિદિતનો ત્યાગ વત્તા વિશાલનો ત્યાગ વિશાલનો ત્યાગ બરાબર બે અઠમાંશ વધતા એક અઠમાંશ રાઈટ એટલે આપણે લસા કેટલો લઈએ આઠ આઠ લઈએ એટલે બે વત્તા એક કેટલા થયા ત્રણ અઠમાંશ આ બંટીનો ભાગ કેટલો થયો ત્રણ અઠમાંશ થયો એટલે એના ભાગની પાઘડી એટલે કેટલી છે ભાગની પાઘડી બત્રીસ હજાર બત્રીસ હજાર ગુણ્યા ત્રણ એટલે આઠ ચોક બત્રીસ એટલે બાર હજાર રૂપિયા શું લાવશે પાઘડી તરીકે રોકડા લાવશે એટલે બંટીની પાઘડી તરીકે બાર હજાર રોકડા લાવશે હવે આ બાર હજાર રોકડા લાવ્યા એટલે પાઘડીનું પ્રીમિયમ શું થશે જમા થશે તો એ ભાગીદારો લઈ જશે રાઈટ કયા પ્રમાણમાં લઈ જશે ત્યાગના પ્રમાણમાં તો ત્યાગનું પ્રમાણ કયું છે બે જેમ ત્રણ બે ત્રત્યાંશ અને એક ત્રત્યાંશ ઉપર ગણેલું છે એટલે આપણે ત્યાગના પ્રમાણમાં શું કરી દઈએ વેચી દઈએ એટલે આ બાર હજાર રૂપિયા જે છે એ વિશાલ સોરી પહેલું કોણ છે ભાગ બાર હજાર ગુણ્યા બે ત્રંશ ત્યાગનું પ્રમાણ છે ને બીજું છે વિશાલ બરાબર વિશાલ બરાબર બાર હજાર ગુણ્યા એક ત્રત્યાંશ એટલે ચાર તરી બાર થયા ચાર એટલે આઠ હજાર અને આ ચાર હજાર થશે રાઈટ એટલે આ વહેંચી દેવાનો હવે આની આમનોદ અહીંયા લખીએ રાઈટ આમનોદ જો કીધી હોય તો જ લખવાની જરૂર છે બાકી મેન્ટલી તમને યાદ રહેતી હોય તો લખવાની જરૂર નથી હવે બંટી મૂડી તરીકે બોતેર હજાર રોકડા લાવશે અને પાઘડી કેટલી લાવશે બાર હજાર રૂપિયા એટલે એની આમનોદ લખી દઈએ તો લખીએ બેંક ખાતે ઉધાર ખબર નથી ટોટલ કેટલું તે બંટીના મૂડી ખાતે બંટીના મૂડી ખાતે કેટલું છે બોતેર હજાર રૂપિયા મૂડી લાવ્યા અને પાઘડી કેટલી લાવશે બાર હજાર રૂપિયા તેના ભાગની તે પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લાવશે બાર હજાર રૂપિયા લાવશે એટલે ટોટલ કેટલા લાવશે સાત ને આઠ એટલે ચોર્યાસી હજાર રૂપિયા લાવશે રાઈટ આ પહેલી નોંધ હવે બીજી નોંધ આ જે પાઘડીનું પ્રીમિયમ લાવે એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું રાઈટ એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર આ નોંધ લખવી જરૂર નથી જો કીધું હોય તો જ લખવાની જરૂર છે તો બાર હજાર રૂપિયા તે વિદિતના મૂડી ખાતે કેટલા આઠ હજાર તે વિશાલના મૂડી ખાતે કેટલા ચાર હજાર રૂપિયા આપણે ગણતરી કરી છે હવે આગળ વાંચો ચાર નંબરનો હવાલો વિદિત અને વિશાલ તેમને મળેલી પાઘડી પૈકી પચાસ ટકા રોકડમાં ઉપાડી જશે હવે રોકડમાં ઉપાડે એટલે ઘેરે રૂપિયા લઈ જતા એવું જ થાય એટલે આ આઠ ને ચાર હજારના પચાસ ટકા એટલે કેટલા થયા ચાર હજાર ને બે હજાર થયા રાઈટ એટલે વિદિતના એ લઈ જાય છે ને લાભ એટલે વિદિતના મૂડી ખાતે ઉધાર એટલા પચાસ ટકા એટલે ચાર હજાર રૂપિયા વિશાલના વિશાલના મૂડી ખાતે ઉધાર કેટલા પચાસ ટકા ચાર હજારના પચાસ ટકા બે હજાર તે શું લઈ જાય છે રોકડ લઈ જાય છે તો અહીંયા પ્રીમિયમ બીમિયમ આવશે નહીં પાઘડીનું પ્રીમિયમ આવશે નહીં તો અહીંયા બેંક છે તો તે બેંક ખાતે કેટલા ચાર ને બે છ હજાર એટલે બાર હજાર આવ્યા અને આ પચાસ ટકા રોકડમાં લઈ જાય છે તો હવે આની નોંધ આનું ખતમણી આપણે કરી દઈશું પરંતુ હવે તમારે શું કરવાનું કે આના સિવાય આ મતલબ પાઘડીની નોંધ લખ્યા સિવાય કેવી રીતે એની ખતવણી થાય એ તમને આવડવી જોઈએ અને આના ટૂંકા દાખલા પણ આપણે વિગતવાર જોયા છે તો અહીંયા રોકડ ખાતામાં અહીંયા હા અહીંયા બેંક ખાતું આવી ગયું છે ઓકે તો અહીંયા લખીએ બેંક ખાતે ઉધાર તે બંટીના બંટીના મૂડી ખાતે કેટલા બોતેર હજાર રૂપિયા અને પાઘડીનું પ્રીમિયમ છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે બાર હજાર રૂપિયા રાઈટ હવે બંટીનું મૂડી ખાતું આપણે બનાવેલું જ છે રાઈટ એટલે અહીંયા લખીએ બેંક ખાતે કેટલા રૂપિયા બોતેર હજાર એમની મૂડી છે તો આ મૂડીને અને આ પાઘડીનું પ્રીમિયમ તો અહીંયા ક્યાંય પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવતા નથી પરંતુ અહીંયા આપણે વેચી દીધી છે ને તો અહીંયા લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર જે આઠ હજાર અને ચાર હજાર રૂપિયા આપણે વેચી દીધેલા છે હવે એમાંથી પચાસ ટકા રકમ લઈ જાય છે એટલે મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા એટલે અહીંયા લખીએ બેંક ખાતે બેંક ખાતે અડધી રકમ લઈ જાય છે કેટલી રકમ લઈ જાય છે ચાર હજાર ચાર હજાર અને અહીંયા બે હજાર રૂપિયા અડધી રકમ લઈ જાય છે અને અહીંયા લખીએ અહીંયા લખે છે વિદિતના મૂડી ખાતે વિદિતના મૂડી ખાતે કેટલા ચાર હજાર અને વિશાલના મૂડી ખાતે અડધી રકમ બે હજાર રાઈટ એટલે આ આમનોદો જે કહેવાય કે પાઘડીની અને મૂડીની જે આમનોદો આપણે લખી દીધી હવે જુઓ કોઈ બાબત લખવાની બાકી છે મતલબ કે અહીંયા કોઈ ટીક કરી નથી કારીગર અકસ્માત વળતરનો દાવો પણ આવી ગયો છે મતલબ કે હવે બધી જ રકમ બધું જ પૂરું થઈ ગયું છે રાઈટ આખા હવાલા જે એડિશનલ ઇન્ફોર્મેશન છે એ પણ આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે એટલે હવે પૂરું થઈ ગયા પછી શું કરીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું સૌ પ્રથમ બંધ કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું હવે અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે લાગે છે કારણ કે જમા બાજુ ત્રણ હજાર છે એટલે આનો સરવાળો કરો કેટલો આવે છે અઢાર હજાર રૂપિયા અઢાર હજાર રૂપિયા એટલે એ અઢાર હજાર રૂપિયા હું અહીંયા લખીશ અને બાકીના છે પંદર ને ત્રણ હજાર એટલે આ પંદર હજાર રૂપિયા ખોટ ગઈ ખોટ ગઈ પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ એટલે ભાગીદારોના મૂડી ખાતે ભાગીદારોના મૂડી ખાતે બે ભાગીદારો છે વિદિત અને વિશાલ વિદિત અને વિશાલ કયા પ્રમાણમાં તો જૂના પ્રમાણમાં તો જૂનું પ્રમાણ કયું છે બે જેમ ત્રણના પ્રમાણમાં તો એ શોધી નાખો કેટલા થાય છ હજાર ને નવ હજાર રૂપિયા હવે આ થયું એટલે એમના મૂડી ખાતાની ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી આવશે એટલે અહીંયા લખીએ પુન મૂલ્યાંકન ખાતે ખોટ છ હજાર અને આ નવ હજાર રૂપિયા એટલે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું હવે ભાગીદારો કોઈ એક્સ્ટ્રા કોઈ ઇન્ફોર્મેશન આપી નથી એટલે આ ભાગીદારોના મૂડી ખાતા આપણે બંધ કરીશું રાઇટ ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાજુ વધારે લાગે છે તો જમા બાજુ વધારે લાગે છે તો અડતાલીસ હજાર વધતા છત્રીસ વધતા આઠ હજાર એટલે ઓગણસાઠ હજાર છસ્સો અહીંયા ઓગણ સિત્તેર હજાર ચારસો અને અહીંયા હા બોતેર હજાર તો એની જ રકમ અહીં મૂકી દઈશું ઓગણસાહીઠ હજાર ઓગણસાઇ હજાર છસો ઓગણસિત્તેર હજાર ચારસો અને બોતેર હજાર અને કોઈ બાકી છે નહીં એટલે બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા તો સોદો કેટલી આવે છે અહીંયા ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા અહીંયા અઠ્ઠાવન હજાર ચારસો રૂપિયા અને અહીંયા કશી વિગત નથી એટલે બોતેર હજાર રૂપિયા અહીંયા થયું રાઈટ તો આઈ હોપ કે આ તમને ખ્યાલ આવી ગયો હશે હવે આ બાકી આગળ લઈ ગયા એટલે હવે નવી મૂડી આવશે પ્રવેશ પછીની એટલે અહીંયા લખીએ મૂડી 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 વિદિત વિદિત ઓગણપચાસ હજાર પાંચસો વિશાલ અઠ્ઠાવન હજાર ચારસો અને આસ્થા આસ્થા બોતેર હજાર રૂપિયા રાઈટ એટલે ટોટલ એક લાખ ને એસી હજાર એટલે મૂડી ખાતા પણ બંધ થઈ ગયા હવે બેંક ખાતું બંધ કરીએ ઉધાર બાજુ ટોટલ વધારે લાગે છે એટલે ઉધાર બાજુ ટોટલ કરી દો બાણું હજાર સોરી બાણું હજાર ચારસો અને અહીંયા બાણું હજાર ચારસો અહીંયા મૂકીએ એટલે બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા છ્યાસી હજાર ચારસો એટલે આ બાકી આગળ લઈ ગયા એટલે બેંકની બાકી અહીંયા આવશે બેંક એટલે છ્યાસી હજાર ચારસો રૂપિયા હવે આ લગભગ બધે જ ટોટલ આપણે આવી ગયું છે એટલે ટોટલ બંને બાજુ કરો કેટલા આવે છે તો આવે છે બે લાખને સાડત્રીસ હજાર અહીંયા પણ બે લાખને સાડત્રીસ હજાર આવી જાય છે રાઈટ આઈ હોપ કે આ તમને ઇઝી રીતે ખબર પડી હશે કે આપણે કેવી રીતે નોંધ કરીએ છીએ તો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર અગિયાર હવે ગણીશું પ્રેરણા અને પિયુષની મૂડીનું મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે હવે મૂડીના પ્રમાણમાં એટલે આ મૂડીનું પ્રમાણ થયું એટલે પચાસ હજાર જેમ એક લાખ પચાસ હજાર એક જેમ પચાસ ત્રણ એક જેમ ત્રણનું પ્રમાણ થયું એક જેમ ત્રણનું પ્રમાણ એટલે એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશનું પ્રમાણ થયું એટલે આ આપણે ગમે ત્યારે કામ લાગી શકે છે તેમની પેઢીનું એકત્રીસ ત્રણ સોલનું રોજ પાકું સર્વે નીચે મુજબ છે તો મૂડી ખાતા આપ્યા છે અનામત ભંડોળ આપ્યું છે લેણદારો આપ્યા છે ચૂકવવાના બાકી ખર્ચા આપ્યા છે એટલે પહેલાં જે અનામતો આપી નથી મકાન ફર્નિચર વગેરે વગેરે આપ્યા છે હવે શું કરીશું આપણે જે વધારાની શરતો છે એ લખીશું પોળણીને નફામાં એક પંચમાંશ ભાગ આપવાની શરતે પ્રવેશ આપવામાં આવે એટલે પોળણીનો ભાગ એટલે નવા ભાગીદારનો ભાગ ઓલરેડી આપી દીધેલો છે એટલે એના ભાગની પાઘડી રોકડમાં લાવે પોયણીને એટલે આપણે ટીક કરીએ છીએ રાઈટ હવાલાઓ ટીક કરીએ છીએ અથવા તો વધારાની માહિતી ટીક કરીએ છીએ પોયણી મૂડી પેટે બાસઠ હજાર પાંચસો અને તેના ભાગની પાઘડી પેટે ચોવીસ હજાર રોકડા લાવ્યા અને પાઘડીની રકમ સાહીઠ ટકા જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે એટલે આ ઓલરેડી આપણે શીખી ગયા છે ચોવીસ હજાર રૂપિયા રોકડા લાવશે એટલે પાક પ્રીમિયમ વેચી દેવાશે અને એમાંથી આ ઉપાડી જશે એટલે જ્યારે આવશે ત્યારે આપણે એની નોંધ કરીશું સ્ટોક અને યંત્રોની કિંમત અનુક્રમે વીસ હજારને એક લાખ વીસ હજાર છે એટલે સ્ટોક અને યંત્રો એટલે અહીંયા આ બંનેમાં કેટલા લખી દઈએ બે નંબરનો હવાલો અથવા તો બે બે એમ કરીને પણ તમે લખી શકો છો દેવાદારો પર દસ ટકા ગાલખાદ ને બે ટકા વટાવ અનામતની જોગવાઈ કરો તો આ નંબર ત્રણ અહીંયા નંબર ત્રણ આવશે દેવાદારો અહીંયા ગાલખાદ અનામત અહીંયા કશું છે અહીંયા કશું છે નહીં નેક્સ્ટ છે મકાનની કિંમતમાં પંદર ટકા અને ફર્નિચરની કિંમતમાં વીસ ટકા વધારો અને મકાન ફર્નિચર એટલે પાંચ ને પાંચ નંબર રાઈટ ચારસો સાહીઠ મજૂરીના ચૂકવવાના બાકી છે જે ચોપડે નોંધાયા નથી જે નોંધાય ના હોય એટલે આપણે સેપરેટ એડજસ્ટમેન્ટ કરી દેવાનું રાઈટ એટલે જ્યારે આવશે ત્યારે કરીશું રાઈટ હવે આ થયા પછી આપણે કયા કયા ખાતા બનાવીશું પુનઃ ખાતું બનાવીશું પછી ભાગીદારના મૂડી ખાતા બનાવીશું આ રોકડ બેંક ખાતું બનાવીશું અને મતલબ પેઢીનું પાકું સરવૈયું બનાવીશું તો એ બનાવી દો અને મારી સાથે સાથે તમે ગણતરી કરો તો મેં અહીંયા પુનઃ ખાતું અને બધું બનાવી દીધું છે એટલે હવે શું કરીશું પાકા સર્વેયાની મૂડી દેવા બાજુથી ચાલુ કરીશું અને આપણે જ્યાં ત્યાં વિગત આવો ત્યાં લખીશું અને પછી આજે વધારાની વિગત છે એની આપણે એ કરીશું રાઈટ હવે મૂડી ખાતા છે રાઈટ એટલે મૂડી ખાતા આપણે શું કરીશું ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખી દઈશું તો બાકી આગળ લાવ્યા કેટલી છે પચાસ હજાર અને એક લાખ પચાસ હજાર છે એટલે આ પહેલી બાકી લખી દીધી એના પછી વાંચો અનામત ભંડોળ છે એના પછી વાંચો અનામત ભંડોળ છે તો અનામત ભંડોળ કેટલું છે અનામત ભંડોળ છે રાઈટ હવે આપણે શું કરવાના વેચી દેવાના કયા પ્રમાણમાં વહેંચી દેવાના તો એક જેમ ત્રણ ના પ્રમાણમાં રાઈટ એક જેમ ત્રણના પ્રમાણમાં તો એક જેમ ત્રણના પ્રમાણમાં ભાગીદારના મૂડી ખાતે વેચી દો તો અહીંયા લખો અનામત ભંડોળ ખાતે તો કેટલા થશે સાત હજાર પાંચસો અને બાવીસ હજાર પાંચસો થશે હવે આની ગણતરી હું બતાવતો નથી રાઈટ હવે તમે ચોપડી સાથે સાથે રાખીને જોશો અનામત ભંડોળ પછી લેણદારો તો લેણદારોમાં કંઈ પણ જાતનો ચેન્જ છે નહીં હવાલો આપ્યો છે લેણદારોનો હવાલો આપ્યો છે હા સોરી લેણદારોનો હવાલો આપ્યો છે જો લેણદારોનો હવાલો ભૂલી ગયા આપણે રાઈટ લેણદારોને ત્રીસ હજાર ચૂકવવા પડશે એટલે અહીંયા ચાર નંબર અહીંયા લખી દીધું એટલે આ ટીક થશે નહીં આને ટીક થશે નહીં એટલે લેણદારોની રકમ લેણદારોને ત્રીસ હજાર ચૂકવવા પડશે એટલે હવે લેણદારો કેટલા લયા ત્રીસ હજાર રૂપિયા અહીં લખી દઉં લેણદારો કેટલા રહ્યા ત્રીસ હજાર લેણદારો રકમ આપવાની ચાલીસ હજારના ત્રીસ હજાર આપવાના થયા એટલે લેણદારોને લીધે આપણે શું થઈ ગયો ફાયદો થઈ ગયો એટલે અહીંયા લખી દઈએ લેણદારો ખાતે લેણદારો ખાતે એટલે ખર્ચમાં આપણે ઘટાડો થઈ ગયો એટલે ફાયદો થઈ ગયો એટલે જમા બાજુ આપણે લખી દીધા રાઈટ હવે અનામત ભંડોળ લેણદારો લખી દીધા હવે ચૂકવવાના બાકી ખર્ચા તો કશું એનો હવાલો આપ્યો નથી પણ ચૂકવવાની બાકી મજૂરી આપી છે તો કંઈ વાંધો નહીં અહીંયા ચૂકવવાના બાકી ખર્ચા તરીકે પંદરસો પહેલાં લખી દઉં ચૂકવવાના બાકી ખર્ચા પંદરસો કોઈ ચેન્જ છે નહીં એટલે આપણે લખી દીધું એટલે હવે જુઓ મૂડી અને દેવા બાજુ કમ્પ્લીટ થઈ ગયું હવે મિલકત લેણા બાજુ રાઈટ પહેલું છે મકાન તો અહીંયા અહીંયા મકાન લખી દઉં મકાન કેટલી રકમ છે નેવું હજાર રૂપિયા હવે શું કહે છે હવાલા નંબર પાંચ મકાનની કિંમતમાં પંદર ટકા અને ફર્નિચરની કિંમતમાં વીસ ટકા વધારો કરવો વત્તા વધારો પંદર ટકા રાઈટ વધારો પંદર ટકા એટલે કેટલો થશે તેર હજાર ને પાંચસો રૂપિયા થશે એટલે એક લાખ ત્રણ હજાર પાંચસો તો મકાનમાં વધારો થયો એટલે શું થઈ ગયો ફાયદો થયો ફાયદો થાય એટલે શું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીએ મકાન ખાતે રૂપિયા આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે એટલે મકાન કમ્પ્લીટ થઈ ગયું એના પછી વાંચો ફર્નિચર સત્તર પાંચસો તો ફર્નિચર વીસ ટકા વધારો કરવાનો છે તો અહીંયા લખીએ ફર્નિચર ફર્નિચર કેટલો છે સત્તર હજાર પાંચસો તમે ચોપડીમાં જોતા રહેજો વત્તા વધારો વીસ ટકા સત્તર પાંચસોના વીસ ટકા કેટલા થયા ત્રણ હજાર ને પાંચસો રૂપિયા એટલે અહીંયા એકવીસ હજાર અને વધારો થયો મિલકતમાં વધારો થયો એટલે ફાયદો થયો અને ફાયદો ક્યાં લખે છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ એટલે અહીંયા લખીશું ફર્નિચર ખાતે ફર્નિચર ખાતે કેટલા પાંત્રીસો રૂપિયા ફર્નિચર ખાતે પાંત્રીસો રૂપિયા તો મકાન અને ફર્નિચર ક્લિયર થઈ ગયું નેક્સ્ટ વાંચો યંત્રો અને બે નંબરનો હવાલો બે નંબરનો હવાલો યંત્રો અને સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે વીસ હજારને એક લાખ વીસ હજાર છે હવે જે બજાર કિંમત હોય એ આપણે શું કરી દેવાનું લખી દેવાનું તો યંત્રો અહીંયા ડાયરેક્ટ લખી દઉં યંત્રો વધારો ઘટાડો નહીં પણ આપણે બજાર કિંમત આપી છે યંત્રોની બજાર કિંમત એક લાખ ને વીસ હજાર છે હવે જુઓ યંત્રો કેટલા છે એક લાખ જૂના પાકા પાકા સરો એમાં કેટલા છે એક લાખ સાત હજાર પાંચસો અને નવી કિંમત કેટલી થઈ એક લાખ વીસ હજાર એટલે યંત્રોની કિંમતમાં વધારો કેટલો થયો તો ડિફરન્સ બાર હજાર ને પાંચસો એટલે હું અહીંયા લખી દઈશ યંત્રો બાર હજાર ને પાંચસો ખ્યાલ આવ્યો મતલબ હતા એના કરતા વધ્યા એવી જ રીતે સ્ટોક છે સ્ટોક કેટલો છે સત્તર પાંચસો રાઈટ એટલે સ્ટોકની કિંમત કેટલી કીધી છે વીસ હજાર રૂપિયા કીધી છે ને સ્ટોક કેટલો છે વીસ હજાર એટલે અહીંયા જે બજાર કિંમત છે એ લખી દઉં છું સ્ટોક અહીંયા વીસ હજાર રૂપિયા જૂની કેટલી હતી સત્તર પાંચસો એટલે ડિફરન્સ બે હજાર પાંચસોનો ફાયદો થયો એટલે બે હજાર પાંચસો આપણે જમા કરીશું એટલે અહીંયા લખી દઉં સ્ટોક સ્ટોક બે હજાર ને પાંચસો રૂપિયા આઈ હોપ ક્યાં તમને ખ્યાલ આવી ગયો છે હવે સ્ટોક પછીની રકમ છે દેવાદારો તો આપણે દેવાદારો અહીંયા લખી દઈએ અને હવાલા નંબર ત્રણ આપ્યો છે રાઈટ દેવાદારો પર દસ ટકા ગાલખાદ અનામત અને બે ટકા વટાવ અનામતની જોગવાઈ જે કીધું હોય અહીં લખી દેવાનું તો દેવાદારો દેવાદારો ત્રીસ હજારના છે તો એમાં પહેલું ગાલખાદ બાદ થાય ગાલખાદ આપી નથી એટલે કેટલા થાય ત્રણ હજાર રૂપિયા એટલે આ સત્યાવીસ હજાર રૂપિયા માઇનસ વટાવ અનામત વટાવ અનામત કેટલા ટકા છે બે ટકા તો સત્યાવીસ હજારના બે ટકા સત્યાવીસ દુ ચોપન એટલે પાંચસો ને ચાલીસ રૂપિયા એટલે એને બાદ કરતા છવ્વીસ હજાર ચારસો ને સાહીઠ એટલે જે આપણને નવી શરતમાં આપ્યું હતું એ પ્રમાણે આ લખી દીધું હવે ગાલખાદ અનામતને વટાવ અનામતની કોઈ બાબત છે નહીં આ તો બધી નવી બાબત આવી રાઈટ તો ગાલખાદ અનામત મૂડી દેવા બાજુ છે નહીં એટલે હવે આ આ શું થયું ખોટ ખર્ચ થયું શું થયું ખોટ ખર્ચ એટલે અહીંયા લખી દઈએ ગાલખાદ ખાતે એટલા ત્રણ હજાર રૂપિયા અને વટાવ અનામત પાંચસો ને ચાલીસ રૂપિયા આ ખોટ ખર્ચ છે એટલે આપણે શું કરીશું ઉધાર કરી દઈશું એટલે હવે જુઓ દેવાદારોની રકમ પૂરી થઈ ગઈ દેવાદારો સુધી હવે રોકડ બેંક છે આઠ હજાર બસો પચાસ રોકડ બેંક હોય એટલે અહીંયા બાકી આગળ લાવ્યા એટલે આ ઉધાર બાકી છે એટલે આઠ હજાર બસો પચાસ આપણા રોકડા પડ્યા છે રાઈટ પછી મળવાની બાકી આવક એમાં કંઈ ચેન્જ છે નહીં સાતસો પચાસ બરાબર છે તો હું અહીંયા ડાયરેક્ટ મળવાની બાકી આવક લખી દઉં છું મળવાની બાકી આવક એમાં કોઈ અવાલો છે નહીં એટલે હું સાતસો પચાસ અહીંયા લખી દઉં છું આઈ હોપ કે અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે એટલે હવે આપણે જે જૂના પાકા સર્વેની છે ને બધી વિગતો અહીંયા લખી દીધી આ બધી વિગતો અહીંયા આપી દીધી હવે જે હવાલા જે ટીક કર્યા છે ને એ જ આપણે લખીશું હવે પોયની મૂડી પેટે બાસઠ પાંચસો અને તેના ભાગની પાઘડી ચોવીસ હજાર રોકડા લાવે છે પાઘડીની રકમમાંથી સાઠ ટકા ભાગીદારો ઉપાડી જશે રાઈટ એટલે હવે આની નોંધ હવે આપણે મેન્ટલી નોંધ કરીશું રાઈટ બાસઠ પાંચસો રોકડા લાવશે અને પોતાની પાઘડી ચોવીસ હજાર કેટલી ટોટલ પાગડી છે આપ્યું નથી એટલે ચોવીસ હજાર જ એનો ભાગ હશે એવું માની લઈશું એટલે આ બંને રોકડ આવશે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ એ લખીશું પેલી મૂડી તરીકે લાવે છે એટલે પોયણીના મૂડી ખાતે એટલે હવે આમનો ગઈ ફેર જે લખી એવી લખતા નથી બાસઠ પાંચસો શું લાવે છે મૂડી લાવે છે જુઓ છે ને બાસઠ પાંચસો અને પાઘડીનું પ્રીમિયમ ચોવીસ હજાર લાવે છે તો અહીંયા લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે ચોવીસ હજાર રૂપિયા રાઈટ હવે પૂ મૂડી ખાતું આપણે બનાવ્યું છે એટલે અહીંયા લખીએ રોકડ ખાતે બાસઠ હજાર પાંચસો હવે આ જે છે પાઘડીનું પ્રીમિયમ શું કરીશું ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું એટલે અહીંયા એની નોંધ લખી દઈશું લખીએ નોદ નોંધડીની વહેંચણી શું થશે પાઘડીની વહેંચણી હવે કયા પ્રમાણમાં થશે ત્યાગના પ્રમાણમાં તો અહીંયા ત્યાગનું પ્રમાણ કેટલું થશે ત્યાગનું પ્રમાણ જુઓ કેટલું થશે તો અહીંયા એક પંચમાંશ ભાગે કોણ કેટલો ભાગ આપે છે એ આપ્યું નથી એટલે ત્યાગનું પ્રમાણ શું થશે તો જૂનું પ્રમાણ થશે જૂનું પ્રમાણ કયું છે એક જેમ ત્રણના પ્રમાણમાં રાઈટ એટલે ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ કોણ કેટલો ભાગ આપે છે એ આપ્યું નથી એટલે જૂનું પ્રમાણ એક જેમ ત્રણના પ્રમાણમાં એટલે પહેલું છે પ્રેરણા પ્રેરણા કેટલી ભાકડી છે ચોવીસ હજાર પાઘડી ગુણ્યા એક ત્રશ હજાર એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ એક જેમ ત્રણ રાઈટ હા ત્રણ ચતુર્થાંશ એટલે છ ચોક ચોવીસ હજાર અને અઢાર હજાર રૂપિયા આટલા એમના ખાતે જમા થશે અને પછી એનાથી ઉપાડી જશે એટલે ઉપાડી રકમ કેટલી જશે એટલે ઉપાડશે કેટલા સાહીઠ ટકા રકમ એટલે છ હજારના સાઈઠ ટકા આ ડાયરેક્ટ ગણતરી થઈ શકે છે છત્રીસો પરંતુ તમને ખ્યાલ આવે એટલા માટે અહીંયા લખું છું અઢાર હજારના સાહીઠ ટકા એટલે દસ હજાર ને આઠસો રૂપિયા આ રકમ લઈ જશે હવે આની નોંધ કરી દઈએ છ હજાર ને અઢાર હજાર એમના મૂડી ખાતે શું કરીશું આપણે જમા કરી દઈશું એટલે અહીંયા મૂડી ખાતું છે ત્યાં લખીએના પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા છ હજાર અને અઢાર હજાર પાઘડીના પ્રીમિયમ ખાતે છ હજાર ને અઢાર હજાર રૂપિયા ક્લિયર થઈ ગયું હવે એમાંથી રકમ ઉપાડી જશે એટલે ભાગીદારના મૂડી ખાતે એટલે અહીંયા રોકડ ખાતે રાઈટ છત્રીસો રૂપિયા આપણે ગણતરી કરી છે દસ હજાર આઠસો આપણે ગણતરી કરી છે એ જ વસ્તુ અહીંયા લખીશું પ્રેરણાના મૂડી ખાતે પ્રેરણાના મૂડી ખાતે છત્રીસો રૂપિયા અને પિયુષના મૂડી ખાતે દસ હજાર આઠસો આ ઉપાડી ગયા એની બાબત આપણે અહીંયા લખી દીધી હવે જો પહેલો હવાલો કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે બાકીના કોઈ હવાલા અથવા તો વધારાની વિગત ટીક કરી નથી એટલે જોવા નહીં છેક છેલ્લી છે એ ચારસો સાહીઠ મજૂરીના ચૂકવવાના બાકી છે જે ચોપડે નોંધાયા નથી એટલે ખર્ચ છે એ બાકી નોંધાયો નથી એટલે આપણે ખર્ચ ખોટ શું કરીશું ઉધાર કરીશું અહીંયા એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીએ ચૂકવવાની બાકી મજૂરી ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે ચારસો ને સાહીઠ રૂપિયા કીધી છે તો ચારસો સાઈઠ રૂપિયા અને ચૂકવવાની બાકી મજૂરી આપણું શું થશે દેવું બનશે દેવું બનશે એટલે અહીંયા લખી દઈએ ચૂકવવાની બાકી મજૂરી ચારસો ને સાહીઠ રૂપિયા હવે આવાલા ટાઈપ પણ બધું પૂરું થઈ ગયું છે એટલે હવે શું કરીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ પહેલા ઓકે તો પુનઃ મૂલ્યાંકન ખાતું ચાલો ટોટલ કેટલું આવે છે બેતાલીસ હજાર આવે છે કેટલું આવે છે ચેક કરજો તમે પણ બેતાલીસ હજાર અને ખોટું હોય તો મને મેસેજ કરજો રાઈટ ડિસ્ક્રિપ્શનમાં આવશે આડત્રીસ હજાર અહીંયા શું લખીશું ભાગીદારોના મૂડી ખાતે રાઈટ ભાગીદારોના મૂડી ખાતે પ્રેરણા અને પિયુષ ઓકે કયા પ્રમાણમાં એક જેમ ત્રણના પ્રમાણમાં એટલે અહીંયા નવ હજાર પાંચસો અને અઠ્યાવીસ પાંચસો વેચી ગયા હવે ભાગીદારના મૂડી ખાતે આપણે શું કરીશું જમા કરી દઈશું એટલે અહીંયા લખી દઈએ પુન મૂલ્યાંકન ખાતે એટલા નવ હજાર પાંચસો અને અઠ્યાવીસ હજાર પાંચસો રાઈટ એટલે આ ક્લિયર થઈ ગયું હવે ભાગીદારના મૂડી ખાતા બંધ કરીશું રાઈટ એટલે આવા ભાગીદારના મૂડી ખાતા આપણે બંધ કરી દઈએ તો ટોટલ આવે છે અહીંયા તોતેર હજાર અહિયાં બે લાખ ને ઓગણીસ હજાર પાંચસો બે લાખ ઓગણીસ હજાર અને તોતેર હજાર રૂપિયા આવે છે તો બાકી આગળ લઈ ગયા ઓગણસાઠ હજાર ચારસો બે લાખ આઠ હજાર બસો અને બાસઠ પાંચસો હવે બાકી આગળ લઈ ગયા એટલે પાકા સર્વેમાં મૂડી તરીકે આવશે રાઈટ એટલે અહીંયા લખીએ મૂડી મૂડી પ્રેરણા પિયુષ અને પોઈન્ટ એટલે ઓગણસાહીઠ હજાર ચારસો બે લાખ આઠ હજાર બસો અને બાસઠ હજાર પાંચસો ટોટલ ત્રણ લાખ ચાલીસ હજાર એકસો ભૂલો હોય તો મારે ડિસ્ક્રિપ્શનમાં કહેજો હવે રોકડ ખાતું બંધ કરીએ રાઈટ ફાઇનલી આપણો આ જે વિડીયો પૂરો થવાયો રાઈટ ચલો છત્રીસો અને આ અહીંયા ઉધાર બાજુ ટોટલ વધારે છે રાઈટ એટલે અહીંયા ચોરાણું સાતસો ને પચાસ ચોરાણું હજાર સાતસો ને પચાસ બાકી એસી હજાર ત્રણસો ને પચાસ આ એસી હજાર ત્રણસો પચાસ ઉધાર બાકી છે તો અહીંયા બેંક તરીકે લખી દઉં અથવા તો રોકડ રોકડ કેટલી એસી હજાર ત્રણસો ને પચાસ હવે ટોટલ કરો બંને બાજુનું ટોટલ કરો હવે મેચ થવું જોઈએ રાઈટ તો ત્રણ લાખ બોતેર હજાર સાહીઠ અને ત્રણ લાખ બોતેર હજાર સાહીઠ તો આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર નવ દસ અને અગિયાર ગણ્યો અને એની જુદી જુદી વિગતોથી તમને અહીંયા આઈ હોપ કે તમને સમજણ પડતી હશે તમને આ જે ટીચિંગ છે કેવું લાગે છે એનો પ્રતિભાવ આપશો તો આગળના લેક્ચરમાં જો કંઈક આમાંથી ભૂલ રહેતી હોય અથવા તો ક્લેરિટી ન આવતી હોય તો આગળના લેક્ચરમાં હું છે ઇમ્પ્રૂવ કરી શકું એના માટે તમારાના જે ઓપિનિયન છે એ ખૂબ જ અગત્યનો છે જ્યારે પણ વિડીયો દેખો ત્યારે તમે એનું ઓપિનિયન આપશો તે તેથી આગળના જે લેક્ચરમાં છે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર જે અગિયાર છે એ કમ્પ્લીટ કર્યો તમને કેવો એક વિડીયો લાગ્યો છે એ અંગેની કમેન્ટ જરૂર કરજો આ વિડીયો શેર કરજો તમારા મિત્રોને અને લાઇક કરીને બે લાઇકન દબાવજો જેથી જે વિડીયો તમે હું અપલોડ કરું છું એની તરત જ તમને ઇન્ફોર્મેશન મળી રહે હવે તમે જે ઉદાહરણના દાખલા છે ધીરે ધીરે ગણવાના ચાલુ કરજો કે જેથી તમને પણ કોન્ફિડન્સ આવે કે તમે આ દાખલો પોતાની જાતે પણ ગણી શકો છો તો નેક્સ્ટ વિડીયો જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ટેક કેર ગુડ બાય